નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમ યુટ્યુબ ચેનલની અંદર હું જાડેજા શક્તિસિંહ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રો, આ લિંકને ફટાફટ એક વખત મિત્ર સર્કલ સુધી શેર કરજો. બનતો પ્રયાસ કરીશ. થંબેલની અંદર તમે જોયું હશે કે આજે આપણે કચ્છની સફરે નીકળવાનું છે, તો જેથી કરીને તમે જે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને એ એક્ઝામની તૈયારીની અંદર ક્યાંક મહદ અંશે, થોડા ઘણા અંશે, કદાચ એકાદા માર્કનો કચ્છ જિલ્લાનો જો સવાલ નીકળી જાય અને એ આપણા લેક્ચરમાંથી આવી જાય તો તમારા અને મારા નસીબ બરાબર છે. તો ફટાફટ એક વખત લિંકને શેર કરી દેજો, એટલે જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જોડાય. જે લોકોએ હજી લાઈક ના કર્યું હોય પ્લીઝ એક વખત લાઈક કરી દેજો, ખૂબ મજા આવશે. બનતો પ્રયાસ કરીશ, કારણ કે આખી એક દિશા જ અલગ છે. ક્યાં કાયદો અને ક્યાં જિલ્લા, ક્યાં કાયદો અને ક્યાં જિલ્લા, બરાબર ને? એમાંય આપણે એ જિલ્લાઓની અંદર જે ગુજરાતનો જિલ્લો છે સરસ મજાનો, એવો આપણે કચ્છ જિલ્લા વિશેની સમજૂતી મેળવવી છે અને કચ્છની મુસાફરીએ જવાનું છે. એક અભયમ અકાદમીની ટ્રેન આજે નીકળવાની છે. અત્યારે 9 વાગે સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે તમારે ખાલી બેસવાનું છે ટ્રેનમાં. અભયમ અકાદમી ભાવનગરથી એક ટ્રેન નીકળી છે અને એ ટ્રેનની અંદર તમારે બેઠવાનું છે, મુસાફરી કરવાની છે, અને એ પાછી ફ્રી ઓફમાં, વિના મૂલ્યે. આપણે અહીંથી સીધા જ જશું રાજકોટ, રાજકોટથી મોરબી, અને મોરબીથી થોડા આગળ જાઓ એટલે મિત્રો સુરજબારી પુલ, અને એ સુરજબારી પુલ એટલે કે કચ્છનું પ્રવેશ દ્વાર. એ સુરજબારી પુલથી આગળ જાઓ માણિયા મિયાણા, માણિયા મિયાણાથી આગળ ડાયરેક્ટ સામખિયારી, અને સામખિયારી એટલે કચ્છની શરૂઆત થઈ ગઈ. સામખિયારીથી રાધનપુર હાઈવે જાઓ એટલે મિત્રો રાપર, રાપર તાલુકો જે વાગડ પ્રદેશ કહેવાય એ, અને સામખિયારીથી આ બાજુ જાઓ ભુજ બાજુ એટલે પ્રથમ આવે ભચાઉ, અને ભચાઉથી ગાંધીધામ, અને ગાંધીધામથી આગળ જાઓ એટલે મિત્રો આવે આપણું આદિપુર. આદિપુરથી આગળ જતા રહ્યો જતા રહ્યો જતા રહ્યો એટલે આપણું આવી જશે મિત્રો ભુજ, અને જે આપણું કચ્છનું મુખ્ય મથક છે એટલે કે ભુજ. ભુજ પહોંચી જઈએ એટલે સેન્ટર આવી ગયું. સેન્ટરથી એ સાઈડમાં બે બાજુ જઈએ એટલે આ સાઈડ માતાના મઢ, અને આ સાઈડ માંડવી, અને આ સાઈડ ધોરડો રણોત્સવ. ટૂંકમાં ટ્રેનમાં એ રીતે આપણે મુસાફરી કરશું કે એક્ઝામ રિલેટેડ કોઈ પણ જગ્યાએ કોઈ પણ એકાદો પોઈન્ટ પૂછાઈ જાય કચ્છ સંદર્ભેનો તો આપણો માર્ક ના જાય. અને હું મિત્ર એ રીતે કચ્છની તૈયારી કરાવીશ, અંદર કોઈ વસ્તુ ડીપમાં નહીં જઈએ, કારણ કે આપણે અત્યારે ટ્રેન લઈને નીકળ્યા છીએ. કોઈ ભૂગોળ કે કોઈ ઇતિહાસ હું નથી ભણાવાયો, હું ખાલી એક ફેક્ટ મુદ્દાઓ કહેવા આવ્યો છું કચ્છના, અને એમાં તમને મજા પણ આવશે ને એની સાથે સંકળાયેલી અમુક બાબતોની પણ હું તમારી સમક્ષ ચર્ચા કરવાનો છું. કચ્છ જિલ્લાની અમુક બાબતોની પણ હું ચર્ચા કરવાનો છું તમારી સમક્ષ. પૃથ્વીનો ગોળો લઈ લ્યો તો એ પૃથ્વીના ગોળાની અંદર એક મારું દિલ છે એટલે કે આપણું ભારત, અને એ ભારતની અંદર ડાબી બાજુ જુઓ તો આપણું ગુજરાત છે, અને ગુજરાતની અંદર જો એક હૃદય સમાન ગણું તો એ આપણું કચ્છ છે, આપણું કચ્છ જિલ્લો છે. અને એ કચ્છની મુસાફરી આજે મારે તમને લઈ જવા છે. બસ હું મજામાં છું. મુકેશભાઈ ચૌધરી વેલકમ, જય માતાજી. મજામાં મજામાં સર, આપણે બેન્ચમાં લાવ્યા છે. ઓકે સોહિલભાઈ, જય માતાજી. મોટાભાઈ થેન્ક યુ. ધર્મેન્દ્રસિંહ સરવૈયા થેન્ક યુ, આભાર. વિમલસિંહ ડાભી થેન્ક યુ, થેન્ક યુ. સત્યજીતસિંહ જાડેજા થેન્ક યુ. મુકેશભાઈ ચૌધરી આઈ એમ ફાઇન. રાહુલ શાહ થેન્ક યુ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, સરસ, વેરી ગુડ. દરેક એક્ઝામમાં પૂછાય ભાઈ, પોલીસ કોન્સ્ટેબલની કોઈ પણ એક્ઝામ હોય એમાં કચ્છનો ક્યાંક ને ક્યાંક એકાદો સવાલ ઘણી વખત નાખી દેતા હોય, અને એ વસ્તુ આવશે ત્યારે કહીશ કે જો આ આ સવાલ પૂછાઈ ગયેલો છે. અને કચ્છ જિલ્લો પૂરો થાય ને એટલે પૂછાયેલા પ્રશ્નો, કચ્છ જિલ્લાના પૂછાયેલા પ્રશ્નો પણ હું યુટ્યુબમાં કરાવવાનો છું, ચિંતા ના કરતા. ભલે કચ્છ જિલ્લાના બે ભાગ પડે, કચ્છ જિલ્લાના ભલે મારે બે લેક્ચર લેવા પડે, પરંતુ હું તમને એવી રીતે કચ્છ જિલ્લો કરાવીશ કે સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ વિગત આવી જાય, દરેક ડિટેલ સહિત માહિતી મેળવવી છે. યસ આઈ એમ ફાઇન. મુકેશભાઈ, હરીશચંદ્રસિંહ જાડેજા કચ્છથી જોડાણા છે, વેલકમ ભાઈ. રાપર તાલુકાના ઘાણીથર એટલે મારા ગામથી જોડાણ, વેલકમ ભાઈ, વેલકમ. યસ રાજપૂતભાઈ, સરસ, વેરી ગુડ. સંદીપભાઈ જાદવ, આરતીબા ઝાલા,
બહુ દિવસે નહીં, હું દર વીકમાં એક વખત આવું જ છું લાઈવ. બસ હું મજામાં છું, તમે પણ મજામાં હશો તેવી આશા રાખું છું. ઓકે મિત્રો, ખોટો સમય નહીં વેડફતા આપણે કચ્છ જિલ્લાની સફરે નીકળીએ. કચડો ખેલે ખલક મેં કચડો બારે માસ. શું કહું છું? કચડો ખેલે ખલક મેં કચડો બારે માસ, જતે વસે કચ્છી હું તેરે આ કચ્છ. આ પંક્તિ શું કહેવા માંગે છે ખબર છે મિત્રો? કે જ્યાં પણ એક કચ્છી માળું એટલે કે કચ્છી માણસ જ્યાં પણ વસવાટ કરે ને ત્યાં આખું કચ્છ હોય એવો માહોલ બનાવે. દાખલા તરીકે હું કચ્છ જિલ્લાનો છું, મારું વતન કચ્છમાં છે, રાપર તાલુકામાં. મારું વતન કચ્છ જિલ્લામાં જ છે, રાપર તાલુકામાં હું રહ્યો નથી કોઈ દિવસ, વર્ષે બે ત્રણ વખત જાઉં છું. પણ મિત્રો, ભાવનગરમાં રહો, હું જે એરિયામાં રહેતો હોઉં, જે સોસાયટીમાં રહેતો હોઉં, તો ત્યાં આખું કચ્છનો માહોલ બંધાઈ દઉં એવી આ પંક્તિ કહે છે મિત્રો. અને બીજી એવી પ્રખ્યાત પંક્તિ છે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને કચડો બારે માસ. તમે વારંવાર સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક, બરાબર છે? તો યશરાજસિંહ જાડેજા મુકાઈ જશે, ચિંતા ના કરતા. અભયમ અકાદમીના સંપર્ક નંબર ઉપર કોલ કરજો, કોઈ પણ ક્વેરી હોય તમારું સોલ્યુશન થઈ જશે. એપ્લિકેશન બાબતે જીજે બાર વિશે ચર્ચા કરવી છે. યસ, કચ્છના છેવાડાના ગામથી યુવરાજસિંહ ચાવડાના જય માતા, જય માતાજી ભાઈ, ફોરેસ્ટ ગાર્ડની બેન્ચમાં વિડીયો અપલોડ કરો. યસ, યશરાજસિંહ આવી જશે ટૂંક જ સમયમાં. ત્રણ દિવસ રાજો, ત્રણ જ દિવસ રાજો, વિડીયો ઉતારવાનું ચાલુ જ છે બીજા સ્ટુડિયોની અંદર. ત્રણ જ દિવસની અંદર તમને ફોરેસ્ટના વિડીયો મળી જશે, બરાબર? ચિંતા ના કરતા ભાઈ. અને એવું હોય તો અભયમ અકાદમીના સંપર્ક નંબર ઉપર ફોન કરી દેવાનો, બરાબર? અભયમ અકાદમીના સંપર્ક નંબર ઉપર કોલ કરી દેવાનો, ચિંતા ના કરજા. ફરી એક વખત કહું છું, જેટલા પણ લાઈવની અંદર જોડાના છે એક વખત લિંકને શેર કરી દેજો, લાઈક કરી દેજો. અને મિત્રો, જે લોકોએ હજી અભયમ અકાદમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય એ એક વખત કરતા જજો અને બેલ બટન દબાવતા જજો, જેથી કરીને અમારા ડેઈલી રાત્રે 9 વાગે આવતા લેક્ચરની નોટિફિકેશન તમને મળતી રહે, નોટિફિકેશન મળતી રહે. આજના લેક્ચરની અંદર આપણે શું જોવું છે? તો પ્રથમ સારાંશ તમને કહી દઉં, માહિતી કહી દઉં કે આપણે આટલી ડિટેલ જોવી છે. સૌપ્રથમ મિત્રો, આપણે જોશું કચ્છ જિલ્લાનો ઇતિહાસ ટૂંકમાં, કારણ કે મારે કચ્છ જિલ્લાનો ઇતિહાસ કેવો હોય તો 1.5 કલાકની અંદર પણ હું કહી શકું, અને એની એ જ વસ્તુ 2 મિનિટમાં એક્ઝામ રિલેટેડ પોઈન્ટ પણ કહી શકું. એટલે આપણે ટૂંકો બેઝ કચ્છ જિલ્લાનો ઇતિહાસ જોશું. ત્યારબાદ બીજા પોઈન્ટની અંદર કચ્છ જિલ્લાની સરહદો જોશું, આંતરરાષ્ટ્રીય સરહદ, રાજ્યની સરહદ, અને કયા જિલ્લા ટચ કરે છે એ જિલ્લાની સરહદો આપણે જોવી છે. કયા જિલ્લાઓ કચ્છ જિલ્લા સાથે સંકળાયેલા છે, જેની સીમાઓ અડે છે. પાકિસ્તાન જોવું છે, રાજસ્થાન જોવું છે, અને 4-4 જિલ્લાઓ જોવા છે, દરિયા કિનારો જોવો છે. સરહદો પૂરી થાય એટલે મિત્રો આપણે કચ્છ જિલ્લાના તાલુકા વિશે, આ સામાન્ય બાબતો છે, બધાને ખબર હોય છે, પ્રથમ બેઝ કહીશ નહીં, બધાને ખબર હોય. તાલુકા તો કેટલા કચ્છની અંદર તાલુકા છે એ તાલુકાના ક્રમ બાઇઝ આપણે યાદ રાખીશું. તાલુકા પછી આપણે ડુંગરાળ પ્રદેશ જોશું, બરાબર? 3-3. ત્યારબાદ આપણે જોશું પ્રદેશો, બન્ની પ્રદેશ અને વાગડ પ્રદેશ વિશે ચર્ચા કરીશું. બન્ની પ્રદેશમાં શું શું જોવા લાયક છે એ તમામ ચર્ચા કરીશું. વાગડ પ્રદેશ, એ વાગડ પ્રદેશની ચર્ચા કરીશું આપણે. ત્યારબાદ આપણે શું જોવાનું છે? તો ત્યારબાદ આપણે મિત્રો કચ્છના જોવાલાયક સ્થળો જોવાના છે. કચ્છના જોવાલાયક સ્થળો, એની અંદર આપણે ભુજ જોશું, ભુજોડી જોશું, માધાપર જોશું, માતાનો મઢ જોશું, અંજાર જોશું, રાપર જોશું, અલગ અલગ અંબેધામ જોશું, માંડવી જોશું. અરે ઘણી બધી ડિટેલો હું આજ તમારી સમક્ષ લાવ્યો છું કે જે તમે ક્યાંક કદાચ નહીં પણ સાંભળી હોય એવી ડિટેલ પણ આજે જોવા મળશે. કચ્છના મિત્રો આપણે અભ્યારણ પણ જોવા છે, કચ્છના મેળાઓ પણ જોવા છે, અને એ મેળાઓની જે તિથિ પૂછાય છે એ તિથિ પણ જોવી છે, અને એ મેળો ક્યાં ભરાય છે એની પણ ચર્ચા કરવી છે. કચ્છ જિલ્લા સાથે સંકળાયેલા કરંટ લેવલના મુદ્દાઓની પણ ચર્ચા કરવી છે, અને આપણે મુંદ્રા પોર્ટ, કંડલા પોર્ટ અને જખો આ 3-3 બંદરોની પણ ચર્ચા કરવી છે, બરાબર છે? ત્યારબાદ અગત્યના સ્થળો પછી આપણે નદીઓ વિશે પણ ચર્ચા કરવી છે, જે 97 નદીઓ છે, અને એ બધી જ પાછી કુવારિકા. કચ્છમાં તો ક્યાં ભાઈ વરસાદ છે તો પાણી હોય, બરાબર છે? એ સિવાયની અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવી છે, અને કચ્છના પ્રશ્નો પણ લેવા છે. આપણે ફિટ 1.5 કલાક ભણવાનું છે મિત્રો, 10:30 સુધી આપણે ચર્ચા કરીશું. અને બીજો, જો આમાં પૂરું ના થાય તો પાર્ટ 2 લઈને આવીશ, કચ્છની મુસાફરીએ, કચ્છની સફરે ભાગ 2. જો પૂરું ના થાય તો, થઈ જાય તો મારી પાસે પીપીટી કમ્પ્લીટ છે. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. આપણે થઈ જશે આજે ભૂકા કાઢો. ઓકે જાડેજા, થેન્ક યુ. ઓકે, હું તો મોજમાં જ છે, આ જ રીતે ભણાવીશ.
તમે લઈ લેજો, નોટ પેન સાથે રાખજો, અને જે પોઈન્ટ કદાચ તમારી નોટ્સ બુક્સની અંદર, તમારી બુક, તમારી પાસે જે બુક છે એની અંદર ના હોય તો પ્લીઝ નોટ કરી લેજો. કદાચ તમારા ને મારા નસીબને એક માર્ક બેઠો પૂછાઈ ગયો કે મિત્રો કચ્છમાં ગંગાજી જમનાજી કુંડ ક્યાં છે. નાયબ ચિટનીસ જેવી પરીક્ષામાં જો સવાલ પૂછાતો હોય કે ગંગાજી જમનાજી કુંડ ક્યાં કચ્છમાં આવેલા છે, આવા સવાલ પૂછાય છે, ત્યારે આપણને એમ થાય કે આવું તો કાંઈ કચ્છ વાંચ્યું ત્યારે આવ્યું જ નહોતું. કચ્છની કુંઢી નામની ભેંસ પ્રખ્યાત છે, એની પણ ચર્ચા કરવી. બન્ની નામની ભેંસ છે, એની પણ ચર્ચા કરવી છે. ઊંટડીના દૂધનું ઉત્પાદન, ઊંટડીના દૂધનું વિતરણ ચાલુ કરવાનું હતું અમદાવાદ ગાંધીનગર, એની પણ ચર્ચા કરવી છે. કચ્છના ઊંટોની ચર્ચા કરવી છે. ડબર રોટી એટલે કે દાબેલીની પણ ચર્ચા કરવી છે. દાબેલીની શોધ કોણે કરી અને કચ્છની કઈ જગ્યાએ દાબેલી પ્રખ્યાત છે. અમુક બાબતો ખાલી જાણવા જેવી હશે અને અમુક બાબતો મિત્રો એક્ઝામ રિલેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ જ હશે, પોઈન્ટ ટુ પોઈન્ટ. ચલો મિત્રો તો ચર્ચા કરીએ ફર્સ્ટ મુદ્દાની. ગુજરાત, ગુજરાતની અંદર જે કચ્છ જિલ્લો છે એ કચ્છ જિલ્લાના ઇતિહાસ સંદર્ભે ચર્ચા કરવી છે. ટૂંકો બેઝ કચ્છ શબ્દ તો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે, આપણે એ બધી ચર્ચા નથી કરવી, પરંતુ મિત્રો એક્ઝામ રિલેટેડ પોઈન્ટની ચર્ચા કરવી છે. એક્ઝામ રિલેટેડ પોઈન્ટ પ્રથમ મુદ્દો છે, ભારતની પશ્ચિમે આવેલો જિલ્લો છે. બધાને ખબર છે કચ્છ જિલ્લો એ ભારતની પશ્ચિમે આવેલો અને છેલ્લું છેવાડાનું એટલે સિરક્રિક, સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિરક્રિક ખાતે થાય. તમને ખબર છે સૌ પ્રથમ સૂર્યોદય દાહોદના ગરબડા ખાતે, અને આવા સવાલ આવે છે હો સિરક્રિક વાળા, અને આવે ત્યારે એની ચર્ચા કરીશું આપણે, બરાબર છે. વાત કરીએ તો કચ્છ જિલ્લો એ કાચબા જેવો આકાર ધરાવે છે. કચ્છ જિલ્લો એ કાચબા, દરેક જગ્યાએ વસ્તુ આપેલી છે, અમુક બાબતો જે નથી આપેલી એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું. કચ્છ જિલ્લો એ કાચબા જેવો આકાર ધરાવે છે. આઝાદી પછી 1947 મુજબ બંધારણ પ્રમાણે સવાલ પૂછાઈ ગયેલો છે કયા પ્રકારનું રાજ્ય હતું. બંધારણ પ્રમાણે 1947 પછી બંધારણ પ્રમાણે કચ્છ જિલ્લો એ કયા પ્રકારનું રાજ્ય હતું, તો સી પ્રકારનું રાજ્ય હતું. કયા પ્રકારનું? સી પ્રકારનું રાજ્ય હતું. ભૂલાવું જોઈએ નહીં, એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીશું મિત્રો. 1956માં બૃહદ મુંબઈ રાજ્યમાં ભેળવે છે કચ્છ રાજ્યને. કચ્છ રાજ્યને 1956માં બૃહદ મુંબઈ રાજ્યની અંદર ભેળવવામાં આવે છે. અને જ્યારે ગુજરાતની અલગથી સ્થાપના થઈ એટલે કે 1 મે 1960, ગુજરાતનો સ્થાપના દિવસ એટલે કે 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે કચ્છ જિલ્લો બન્યો. કચ્છ જિલ્લો બન્યો અલગથી, બરાબર છે. કચ્છ જિલ્લો બન્યો, ટૂંકમાં રચના થઈ. કચ્છ જિલ્લો ક્યારે બન્યો? જિલ્લો કહું છું, જિલ્લો. કચ્છ જિલ્લો ક્યારે બન્યો? 1 મે 1960ના રોજ, જ્યારે બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકે દરજ્જો મળ્યો. પહેલાં કયું હતું? સી પ્રકારનું રાજ્ય. સી પ્રકારના રાજ્યને બૃહદ મુંબઈમાં ક્યારે ભેળ્યું? 1956ના રોજ. અને કચ્છ જિલ્લો જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એટલે કે 1 મે 1960ના રોજ જ્યારે કચ્છ જિલ્લાની સ્થાપના થઈ ત્યારે કચ્છ જિલ્લા તરીકે અમલમાં આવ્યો. કચ્છ જિલ્લા તરીકે અમલમાં આવ્યો. કચ્છના છેલ્લા રાજા કોણ હતા? કચ્છના છેલ્લા રાજા કોણ હતા? મદનસિંહજી. મદનસિંહજી છેલ્લા રાજા કોણ હતા? એક્ઝામની અંદર પૂછાય કે કચ્છના છેલ્લા રાજા કોણ હતા, તો મદનસિંહજી, બરાબર. અને એના પછી જે કાંઈ હોય લંડન અત્યારે તો હશે, બરાબર, મારા અંદાજ મુજબ. વાત કરવી હવે જિલ્લાની સરહદ, જિલ્લાની સરહદ સંદર્ભેની ચર્ચા કરવી છે. અને એ જિલ્લાની સરહદ સંદર્ભે આપણે કચ્છ જિલ્લો જે છે ને, કચ્છ જિલ્લો એ આપણે આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાન સાથે, પાકિસ્તાન સાથે જોજો, હું નકશો બતાવું છું. જો આ કચ્છ જિલ્લો છે આખો, તમને કીધું ને કાચબા જેવો આકાર ધરાવે છે. કેવો? કાચબા જેવો આકાર ધરાવતો જિલ્લો એટલે કચ્છ જિલ્લો. અને આ કચ્છ જિલ્લો છે એ પાકિસ્તાન સાથે, જો અહીંયા આર્યું પાકિસ્તાન, દુશ્મન દેશ. આપણને એવું હતું કે આપણી સાથે મૈત્રી કરાર રાખશે, પણ નહીં મિત્રો, આપણો દુશ્મન દેશ. અને એ દુશ્મન દેશના સરહદે આવેલું આપણું કચ્છ, તો આ કેટલા કિમી પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે કચ્છ? યસ, સરસ, વેરી ગુડ, અભયસિંહ પરમાર, સરસ, વેરી ગુડ. 512 કિમી. કેટલા? 512 કિમી. મિત્રો એક્ઝામની અંદર પૂછાય કે કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે કેટલા કિમી સરહદ ધરાવે છે? બધાના જવાબ રાઈટ છે, સરસ, વેરી ગુડ.
બધું આવશે, ભુજમાં હું આવ્યો ને ભાઈ બધું તમે વાંચ્યું નહીં હોય ને એવું આવશે, રવાડી આવશે, રવાડી. બરાબર છે? એટલે ચિંતા ના કરતા, ધ્યાનપૂર્વક અત્યારે જે હું કરાવું ને એ કદાચ તમારી પાસે નોટ હોય ને તો નોટ પેનમાં નોટ કરતા જજો, ખૂબ મજા આવશે, પોઈન્ટ ટુ પોઈન્ટ જ હશે. ખોટી બકવાસ વાત મારા લેક્ચરમાં કાયદામાંય નહીં આવે અને જિલ્લામાંય નહીં આવે, પોઈન્ટ ટુ પોઈન્ટ જ જશું આપણે. બરાબર છે? કોઈ પણ ક્વેરી હોય લાસ્ટમાં પૂછજો, એના આન્સર પણ આપીશ કાયદાની જેમ જ, એવું નહીં કે પૂરું. હા, એટલે એની ચિંતા પણ ના કરતા આરામથી લેક્ચર ભરો, મજા આવશે. બાકી જે કોમેન્ટ કરવાવાળો અમુક 5% વર્ગ હોય ને એ તો ખાલી આવતા જ હોય, કોણ આવે છે ને શું કરે છે ને એ જુઓ. આપણે જે વર્ગ ભણવા માટે સ્પેશિયલ આવેલો છે ને એ ધ્યાનથી લેક્ચર જુઓ અને નોટ પેન સાથે રાખજો, નોટ કરતા રહેજો. મેં અહીંયા કીધું ને આ પોઈન્ટ બની ગયો, જો 512 કિમી પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. કચ્છ જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને પણ મહદઅંશે ટચ કરે છે. જોઈ લો, રાજ્ય પૂછાય તો રાજસ્થાન, દેશ પૂછાય તો પાકિસ્તાન. કેટલા કિમી? તો 512 કિમી. કચ્છ જિલ્લો કેટલા જિલ્લાની સરહદને ટચ કરે છે? કેટલા જિલ્લાની? તો મિત્રો 4 જિલ્લાની. કેટલા જિલ્લાની? 4 જિલ્લાની સરહદને ટચ કરે છે. એમાં પ્રથમ મારે લેવું હોય તો પ્રથમ તમે જોઈ શકો છો, જો આ બનાસકાંઠા. કયું છે? બનાસકાંઠા. બનાસકાંઠા એ કચ્છને એની સરહદને ટચ કરે છે, ટૂંકમાં અડીને આવેલું છે. એટલે પહેલું હું મૂકીશ મિત્રો બનાસકાંઠા. કયું? બનાસકાંઠા. બીજા નંબરે તમારે એની નજીક જ વી આવો એટલે સીધું આ કયું આવ્યું મિત્રો? પાટણ આવ્યું. કયું આવ્યું? બનાસકાંઠા પછી ડાયરેક્ટ આવે છે પાટણ. શું આવે છે? પાટણ આવે છે. અને એના પછી પાટણ પછી આગળ આવો તો સુરેન્દ્રનગર. શું છે? સુરેન્દ્રનગર. ત્રીજા નંબરે સુરેન્દ્રનગર, ઝાલાવાડ તરીકે ઓળખાય છે સુરેન્દ્રનગર. અને આપણો નવરચિત જિલ્લો, બરાબર ને, કચ્છની લાલન કોલેજમાંથી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે ગુજરાતમાં નવા 7 જિલ્લાઓની જ્યારે રચના કરવામાં આવી, ખ્યાલ છે ને? કચ્છના હોય એને ખબર હશે, ગુજરાતની અંદર 7 જિલ્લાઓની જ્યારે નવી રચના કરવામાં આવી એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કચ્છની લાલન કોલેજમાંથી એને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના નવરચિત જિલ્લાઓ. અને એમાંના માઇલો આ જિલ્લો એટલે કે આપણો મોરબી જિલ્લો. જો મોરબી પણ ટચ કરે છે ને સુરેન્દ્રનગર પણ ટચ કરે છે, સુરેન્દ્રનગર પણ ટચ કરે છે. તો ચોથા નંબરે મિત્રો શું આવશે? મોરબી. જો આ થઈ ગયું પાકિસ્તાનનું. શું થયું? પાકિસ્તાન. આ શું થયું મિત્રો? જિલ્લા. અને રાજ્ય હોય તો રાજસ્થાન. શું આવશે? રાજસ્થાન. વાત થઈ ગઈ સરહદોની, ખ્યાલ પડી ગયો બધાને? બરાબર, ખ્યાલ પડી ગયો. તો મિત્રો મને એ જવાબ આપી દો ને અહીંયા કે કચ્છ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? ચાલો, તમારે કોમેન્ટ કરવી જ છે ને, તો જવાબ આપી દો. કચ્છ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? સૌથી વધુ કચ્છ જિલ્લો દરિયા કિનારો ધરાવે છે. તમને આમ પણ ખબર છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો થોડા સમય પહેલા ભારતનો પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હતો કચ્છ જિલ્લો. પણ હવે મિત્રો જો ભારતમાં સૌથી વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો લેહ આવશે. શું આવશે? લેહ આવશે. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ જિલ્લો. બરાબર છે? મેં પૂછ્યું દરિયાઈ. યસ, સરસ, વેરી ગુડ. ઘણા બધાના સાચા જવાબ છે, ઘણા બધાના ખોટા જવાબ છે. સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. ઓકે પટેલભાઈ, સરસ, વેરી ગુડ. દરિયા કિનારો, સૌથી વધુ દરિયા કિનારો. શું કીધું? સૌથી વધારે દરિયા કિનારો. કેટલો મિત્રો દરિયા કિનારો? બોલો ફટાફટ. 406 કિલોમીટર જેટલાય કીધું એ સાચા, 405 વાળા ખોટા. બરાબર, 406 કિલોમીટર. કેટલા કિલોમીટર? 406 કિલોમીટર દરિયા કિનારો કચ્છ જિલ્લો ધરાવે છે. કચ્છ જિલ્લો એ 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે અને 45,652 ચોરસ કિમી વિસ્તાર છે. 45,652 ચોરસ કિમી વિસ્તાર છે. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયો, કચ્છનો વિસ્તાર એ પૂછાઈ ગયેલો છે કે કચ્છ જિલ્લાનો વિસ્તાર નીચેનામાંથી કયો છે. જો 4, 5, 6 યાદ રહે,
चार पछी शू आवे, चार पांच छ, आ जो त्रणे त्रण याद होय तो पछी पाछळ 52 लगाड़ी देवानो। ए कच्छ जिल्लानो विस्तार छे, गुजरातमां विस्तारनी दृष्टिए सौथी मोटो जिल्लो एटले कच्छ जिल्लो, अने सौथी वधारे दरिया किनारो धरावतो विस्तार एटले कच्छ जिल्लो 406 किलोमीटर। આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો આપણો દુશ્મન દેશ એટલે કે પાકિસ્તાન સાથે મિત્રો 512 કિમી, 512 કિમી। રાજ્ય સાથે વાત કરીએ તો રાજસ્થાન રાજ્ય સાથે, અને આ કચ્છ જિલ્લો છે એ ચાર જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે। કેટલા જિલ્લાઓ મિત્રો? ચાર જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે, અને એ ચાર જિલ્લાઓ, યસ, ગુજરાતનો આખો। ચેતનભાઈ, સાચી વાત છે તમારી, પછી ગુજરાત આખાનો દરિયા કિનારી વાત કરી છે, બરાબર, તમે કીધું એ સાચી વાત છે, ખોટી વાત નથી। તાપા કિશોરભાઈ, ઓકે ઓકે, જો ચાર જિલ્લા કયા કયા, તો નકશો જો તમારી પાસે હોય, કોરો નકશો હોય, તો કચ્છ જિલ્લો મેં તમને કીધું એમ કાચબા આકારનો, એટલે મોટો, વિસ્તારની દ્રષ્ટિએ જોવા મળે કચ્છ જિલ્લો। અહીં ઉપર જુઓ એટલે બનાસકાંઠા, જો અહીંયા ટચ કરે છે બનાસકાંઠા છે, તો બનાસકાંઠા એક આવશે। તમને એવું પૂછાય કે કચ્છ જિલ્લાની, પૂછાઈ ગયેલા સવાલ છે આ બધા અલગ અલગ, મોરબી નીચેનામાંથી કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો નથી, તો નીચે મોરબી સાથે સંકળાય, રાજકોટ જિલ્લો કયા સરહદ, તો કચ્છ અત્યારે ભણીએ છીએ તો કચ્છ સાથે સંકળાયેલા જિલ્લાઓ, કચ્છની બોર્ડર સાથે સંકળાયેલા જિલ્લાઓ, કચ્છની સરહદ સાથે સંકળાયેલા જિલ્લાઓ, તો આપણે યાદ રાખવું પડે મિત્રો બનાસકાંઠા એ કચ્છ જિલ્લા સાથે સરહદ ધરાવે છે। બીજા નંબરે મિત્રો પાટણ, એ પાટણ પણ કચ્છ જિલ્લા સાથે સરહદ ધરાવે છે। અને મિત્રો વાત કરીએ તો સુનગર એટલે કે ઝાલાવાડ, જેને આપણે સુરેન્દ્રનગર તરીકે ઓળખીએ છીએ, એ સુરેન્દ્રનગર પણ કચ્છ જિલ્લા સાથે સંકળાયેલો છે। અને મોરબી, નવરચિત જિલ્લો જે મોરબી છે, એ મોરબી પણ મિત્રો કચ્છ જિલ્લા સાથે સરહદ ધરાવે છે। યસ, સાચી વાત છે મુકેશભાઈ ચૌધરી। કિશનભાઈ ડાભી, હું તો દેખાવો જ છું દર વીકમાં એક વખત હોય સર, એકેડેમીના ફોન નંબર, એકેડેમીના ફોન નંબર કોમેન્ટ કરાવું, ચાલો લખી લેજો, જે વ્યક્તિએ પૂછ્યું ને લખી લેજો, નોટ કરી લેજો, બોલી પણ જાઉં છું અને કોમેન્ટની અંદર પણ આવે છે। 70 73 59 81 40 40, શું નંબર છે? 73 59 81 40 40, લ્યો લખી દો ભાઈ, બરાબર, 73 59 81 40 40। જે વિદ્યાર્થી મિત્રોને અભયમ અકાદમીના સંપર્ક નંબર ઉપર કાંઈ પણ ક્વેરી છે, પૂછવું છે, અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર જે અલગ અલગ કોર્સો ચાલુ છે, જે જીપીએસસી ક્લાસ 1-2 હોય, જીપીએસસી ક્લાસ 1-2 માટે ખાલી ઇંગ્લિશ હોય, જીપીએસસી ક્લાસ 1-2 માટે ફક્ત ગુજરાતી હોય, કે XYZ બિન સચિવાલય હોય, ફોરેસ્ટ ગાર્ડ હોય, MPHW હોય, કોઈ મોડ્યુલ ગણિત શીખવું છે, કે XYZ મારો કાયદો શીખવો છે, PSI કાયદો લાઈવ બેન્ચ, તથા કોન્સ્ટેબલ કાયદો લાઈવ બેન્ચ, અથવા તો અભયમ અકાદમી દ્વારા જે બહાર પડાતા પુસ્તકો છે, જે બુક્સ છે, એ મગાવી છે, તો આ નંબર ઉપર કોલ કરજો। હવે ભણવામાં ધ્યાન આપો, ખૂબ મજા આવશે, સમય મને આપો, તમે એક ખાલી મારી સાથે ટ્રેનમાં બેઠા રહેજો, ખૂબ મજા આવશે, હું ક્યાં લઈ જાઉં, હજી જોવા લાયક સ્થળોમાં જઈએ ને ત્યારે મજા આવશે, આમાં થોડું કંટાળાજનક લાગશે, પણ આ ફેક્ટ મુદ્દાઓ મેં આટલા અત્યારે જે બોર્ડ ઉપર મૂક્યા છે ને, આ મુદ્દાઓ યાદ રાખજો, આમાંથી કદાચ ક્યાંક ને ક્યાંક એકાદો પોઈન્ટ બની જાય તો તમારા ને મારા નસીબ, હું ગર્વ લઈશ કે હા ભાઈ મેં કરાવ્યું તો એમાંથી પૂછાણો, અને તમે પણ ગર્વ લેશો કે ના ઓલાએ કીધું તો ને આપણે નોટ કરીને, જો સીધો દાવડી ગયો આ જવાબ, બરાબર છે ને? તો મિત્રો તમારા માટે જ અભયમ અકાદમી લાઈવ લેક્ચર તમારી સમક્ષ પીરસી રહી છે, અને ક્યાંક ને ક્યાંક તમને એક્ઝામ રિલેટેડ પોઈન્ટ મળી રહે એ બાબતે જ હોય, ખોટી બકવાસ વાતો આપણે કરતા નથી। બીજા પોઈન્ટ ઉપર જઈએ, અને બીજો પોઈન્ટ છે મિત્રો કચ્છના તાલુકા, ચાલો મને કોમેન્ટ કરો કચ્છમાં કેટલા તાલુકા છે, બધાને આવડવા જોઈએ હો, અને હવેનો પેપર શેડ, ચાહે તલાટી મંત્રી હોય, બિન સચિવાલય ક્લાર્ક હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય કે PSI હોય, તાલુકા લેવલના પ્રશ્ન પૂછાશે। યાદ રાખજો આ શબ્દ મારા, કચ્છ જિલ્લો એવું નથી કે કોઈ પણ જિલ્લાના તાલુકા લેવલના પ્રશ્ન હશે, આ તાલુકો કયા જિલ્લામાં આવ્યો એવું નહીં, પણ કોઈ સ્થળ આપી દીધું અને એ સ્થળ એમ કહી દીધું કે આ કયા તાલુકામાં આપેલું છે એવો પ્રશ્ન પૂછાશે, બરાબર। તો કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા આવ્યા છે? સરસ, વેરી ગુડ, 10 તાલુકાઓ આવેલા છે, કોઈક તો 6 કે છે, 6 વાળું કોણ છે? 0, નીડા, નીડા કે 0, સરસ, 15 તાલુકા કોક તો કે છે, કોક 6 કે છે, એટલે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તો આટલું તો ખબર હોવી જોઈએ, કચ્છમાં 10 તાલુકા આવેલા છે, કેટલા તાલુકા? 10 તાલુકા આવેલા છે,
ચાલો સીમા ચિહ્ન કરીને હું તમને બતાવું કે કચ્છના કયા કયા 10 તાલુકા નકશા દ્વારા સમજૂતી મેળવીએ. જોઈ લ્યો, પ્રથમ છે આ લખપત, કચ્છનો છેવાડાનો લખપત, જે અહીંયા કોરી ક્રીક આવેલી છે, હરામી નાળા તરીકે ઓળખીએ, ખબર છે ને, હરામી નાળું. ત્યાંના લોકલ લોકો એને હરામી નાળું કે કોરી ક્રીક તરીકે ઓળખાય. પાકિસ્તાનની ઘણી વખત મચ્છીમારોની બોટો અહીંયા આવી જાય છે એટલે એને હરામી નાળા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, હરામી નાળું, કોરી ક્રીક. બરાબર છે મિત્રો, આ લખપત એટલે પહેલો તાલુકો મિત્રો કયો થયો? લખપત. ઉપરથી યાદ રાખશું લખપત. અને તમે કદાચ ભાવનગરથી કે રાજકોટથી અંદર જાઓ તો પહેલેથી યાદ રાખ્યો, રાપરથી ને શરૂઆત કરી શકો. હું ઉપરથી ચાલુ કરું છું છેવાડાથી, અને તમે ત્યાંથી રાપરથી ચાલુ કરી શકો અને ઉપર જઈ શકો લખપત સુધી. બરાબર, બીજા નંબરે લખપત, પછી સીધું હું અબડાસા લઈશ, અબડો જામ. બરાબર, અબડો એટલે કે અબડાસા, અબડા જામ ઉપરથી અબડાસા નામ પડ્યું એટલે કે અબડાસા. ત્રીજા નંબરે મિત્રો વાત કરું તો સીધો જ આ માંડવી વી આવીશ. હવે માંડવીમાં શું છે એની બધી ચર્ચા કરશું, ચિંતા ન કરતા. માંડવી બતાય છે ને વિદ્યાર્થી મિત્રો, નકર પેન ચેન્જ કરી નાખો. બરાબર, માંડવી, માંડવી પછી આગળ જઈએ એટલે મુંદ્રા. માંડવીમાં શું છે એની બધી ચર્ચા કરીશું, મુંદ્રા. માંડવીમાં શું છે, શ્યામજી કૃષ્ણ વર્મા હોય કે એક્સ વાય ઝેડ, અંબે ધામ હોય કે માંડવીનો બીચ હોય કે કાઠડા ગામ હોય કે વિજય રાજજીએ બંધાવેલો આપણો વિજય વિલાસ પેલેસ હોય, આ તમામ માંડવીની ચર્ચા. માંડવીની ડબર રોટી એટલે કે દાબેલીની પણ ચર્ચા કરવી છે. માંડવીમાં સૌ પ્રથમ દાબેલીની શોધ કોણે કરી ને એની માહિતી પણ હું આપીશ. ત્યારબાદ મિત્રો છે મુંદ્રા તાલુકો. કયો? મુંદ્રા. પાંચમા નંબરે હું મુંદ્રા તાલુકો લઉં છું. છઠ્ઠા નંબરે હજી આગળ જાઉં તો અહીંયા નીચે ગાંધીધામ એટલે કે કંડલા આપણું, ગાંધીધામ. ગાંધીધામ એટલે તમને ખબર છે પાકિસ્તાનોને નિર્વાસિતો માટે એક શહેરની રચના કરવામાં આવી કે જેનું નામ ગાંધીધામ છે. શું છે? ગાંધીધામ. અને ગાંધીધામની પછી આગળ જઈએ એટલે સીધું જ ગાંધીધામની એક જેટ બાજુમાં અંજાર. અંજાર જાઓ એટલે ભાઈ જેસલ જાડેજાને કેમ ભૂલાય? હા, અંજાર જાઓ એટલે જેસલ જાડેજાને કેમ ભૂલાય? તોરી ઘોડી અને તોરલ, સૌરાષ્ટ્રની જે વાત છે એને પણ આપણે વાગોળવાની છે, એને પણ વાગોળવાની છે, એ છરી ચપ્પાને પણ યાદ કરવા છે, એ અજરખને પણ યાદ કરવી છે. અંજારની અંદર જે આપણે લુંગી કહીએ એ, બરાબર ને, ક્યાંક ને ક્યાંક આવી ગયેલું છે આ બધું એક્ઝામની અંદર, જે તમે યાદ કરતા હશો. આઠમા નંબરે અંજારથી સીધો જ ઉપર વી આવીશ ભુજ. કયો જિલ્લો? ભુજ. તો ભુજ જિલ્લાની અંદર તો ઘણું બધું, પ્રાગ મહેલ ને કચ્છ મ્યુઝિયમ ને એનાથી બાજુમાં કાળો ડુંગર ને એક્સ વાય ઝેડ, બધી ડિટેલ ભુજ જિલ્લાની તમામ ડિટેલ હું તમને દેવાનો છું જોવાલાયક સ્થળોની અંદર. ઇમેજ દ્વારા દ્રશ્યમાન કરાવી. જો મિત્રો આને ભુજોડી કહેવાય અને ભુજોડીમાં શું છે એની પણ વિગતે ચર્ચા કરવી છે. ભુજથી હું ઉપર એક તાલુકો લઈ લઉં એટલે મિત્રો નખત્રાણા, નવમા નંબરે નખત્રાણા. અને છેલ્લો મારો વાગડ વિસ્તાર એટલે કે મિત્રો મારો તાલુકો રાપર. કયો તાલુકો? રાપર તાલુકો. કયો તાલુકો? રાપર તાલુકો. બરાબર, આ ના દેખાતું હોય તો હું લખી દઉં છું લખપત. ઓકે, બે વખત મુંદ્રા. ઓકે, કોઈ વાંધો નહીં, એકને ભૂસી નાખીએ આપણે, ભચાવ રહી જાય છે, ભચાવ લખી નાખીએ. બરાબર, ભચાવ ક્યાંય છે જ નહીં, અને ભચાવ એટલે તમને ખબર છે ભચાવ, અબડાસા. હવે આ તાલુકા યાદ રાખજો મિત્રો, ભૂલાય નહીં. હા, મારું નખત્રાણા. ઓકે, કચ્છના હોય એને તો મજા આવતી હશે. હા, અમીરસર તળાવે આવી જશે, આઈના મહેલે આવી જશે. બરાબર, તમામ કચ્છની આજુબાજુના ડુંગરાળ પ્રદેશો પણ આવી જશે. વન લાઈનમાં બધું આપી દઈશ. બરાબર, અને આ જો કચ્છ જિલ્લામાંથી પેપર શેટે પેપરમાંથી સવાલ કાઢવો હોય તો આજનું કન્ટેન્ટ જે તમારી સમક્ષ આવશે એની બહાર નહીં છે. કદાચ અંદરની કોઈ ડિટેલ હોય તો નીકળીએ કે જીપીએસસી ક્લાસ 1-2 લેવલની છે. બરાબર, આપણે વાત કરી છે ભચાવ, બાકી આ ભચાવને થોડું ભૂલું યાર, ભચાવ એટલે ભચાવ ભાઈ. બરાબર છે, ભચાવને ના ભૂલાય. વાત કરી કચ્છ જિલ્લાના તાલુકા. કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા છે મિત્રો? 10 તાલુકાઓ આવેલા છે. કચ્છ જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે? 10 તાલુકાઓ આવેલા છે. નીચેથી જોવું હોય તો મિત્રો આપણે પ્રથમ જોઈએ રાપર તાલુકો. કયો?
રાપર તાલુકો આ પ્રથમ ક્રમ, બીજા નંબરે ભચાઉ, ત્રીજા નંબરે ગાંધીધામ, ચોથા નંબરે અંજાર, પાંચમા નંબરે મિત્રો ભુજ, છઠ્ઠા નંબરે મુંદ્રા, સાતમા નંબરે માંડવી, આઠમા નંબરે અબડાસા, નવમા નંબરે લખપત અને દસમા નંબરે નખત્રાણા. થઈ ગયા દસે દસ તાલુકાઓ. ઓકે સરસ, વેરી ગુડ જોશીભાઈ, સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ મુકેશભાઈ ચૌધરી, થેન્ક યુ, આભાર. રાહુલ સિંહ થેન્ક યુ, કુલદીપસિંહ ગોયલ થેન્ક યુ, સુનિલસિંહ રાઠોડ, કોઈ ન રહેતું હોય તમે રહેવા વૈયા જાઓ, બરાબર, ધ્યાન અહીંયા આપો, મજા આવશે. ઓકે, વાત કરી આપણે પહેલાં સરહદોની, ત્યારબાદ આપણે તાલુકાની વાત કરી, અને હવે મિત્રો મારે તમને લઈ જવા છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ, કચ્છનો ડુંગરાળ પ્રદેશ, બરાબર. સિદ્ધરાજ જયસિંહના શિલાલેખે આવી જાહે, ધીરજના ફળ મીઠા હોય. હવે બહુ કોમેન્ટમાં નહીં જાઓ, બરાબર, મારે બધું કન્ટેન્ટ તમને દેવું છે, બરાબર, અને 30 મિનિટ જતી રહી છે. કચ્છ જિલ્લાના ડુંગરાળ પ્રદેશ, અને એ ડુંગરાળ પ્રદેશને હું જો ક્રમ વાઇઝ તમને માહિતી આપી દઉં, આ રીતે જો કન્ટેન્ટ તમારી પાસે છે, તમારે ક્યાંય વસ્તુ ગોતવા નહીં જવી પડે. પ્રથમ વાત કરું મિત્રો ઉત્તર ધાર. કઈ ધાર મિત્રો? ઉત્તર ધારના ડુંગરોની ચર્ચા કરવી છે તો આ ધારમાં મિત્રો ખદીર, બેલા, ખાવડા, ગારો, ખડીયો અને પચ્છમ, આ રીતના ડુંગરો કઈ ધારમાં આવેલા છે? ઉત્તર ધારમાં આવેલા ડુંગરો છે કચ્છની. તમને એવું પૂછાય કે કચ્છની ઉત્તર ધારમાં નીચેનામાંથી કયા ડુંગરનો સમાવેશ થતો નથી, તો આપણને પહેલાં એ ખબર પડવી જોઈએ કે કચ્છના ઉત્તર ધારમાં, આ જે મેર સાહેબ જો ભૂગોળ ભણાવતા હોય ને તો આ નકશા દ્વારા તમને સમજાવશે સરસ મજા, એટલે એની ચર્ચા ના કરતા અત્યારે મારે વન લાઈનમાં મુદ્દાઓ કહેવાના છે તમને, બરાબર છે. ઉત્તર ધારના ડુંગરો એટલે કે આ ધારમાં ખદીર, બેલા, ખાવડા, ગારો, ખડીયો અને પચ્છમ નામના ડુંગરો આવેલા છે, અને આ ધારમાં સૌથી ઊંચો ડુંગર એટલે ખાવડાનો ડુંગર. ભાઈ, કચ્છ જિલ્લાની ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કયો ડુંગર? કચ્છ જિલ્લાની સૌથી ઉત્તર ધારનો, કઈ ધારનો? ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કયો ડુંગર? ખાવડાનો ડુંગર, ખાસ યાદ રાખજો, બરાબર છે. આગળ વધુ, મધ્યધાર. કઈ ધાર છે મિત્રો? મધ્યધાર. અને આ મધ્યધારમાં કયા કયા ડુંગર આવ્યા છે? ધીણોધર, ભુજીયો, લીલીયો, નામ પણ એવા છે, ઝુરા, ગરાર અને હબો અને કાંસના ડુંગરો આવેલા છે. મધ્યધારમાં કયા કયા ડુંગર આવેલા છે? મધ્યધારમાં કયા કયા ડુંગર આવેલા છે? તો ધીણોધર, ભુજીયો, લીલીયો, ઝુરા, ગરાર. ગરાર યાદ રાખજો, ઝુરા, ઝુરા, ઝુરા એ કયા કચ્છના કઈ ધારમાં આવેલો ડુંગર છે? મધ્ય ધારમાં. અને હબો ડુંગર, કયો ડુંગર? હબો ડુંગર. આ હબા ડુંગર સાથે પણ એક વસ્તુ સંકળાયેલી છે જે આપણે અંદર લેવાની છે, ચિંતા ના કરતા, બરાબર છે. અને કાંસના ડુંગર, ઓ આ ધાર કચ્છના રણ અને અખાત વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે. મધ્ય ધારના જે ડુંગરો છે, કચ્છ જિલ્લાની મધ્યધારના જે ડુંગરો છે એ મિત્રો રણ અને અખાત વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે. શું કામ કરે છે? જળ વિભાજનનું કામ કરે છે, બરાબર, જળ વિભાજનનું કામ કરે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ધારનો ડુંગર. અમુક ડુંગરો ન આવે તો ચિંતા ન કરતા કે સાહેબ ઓલો ન લીધો, એમ તો કેટલા બધા હોય, બધાને લેવાની જરૂર નથી, કારણ કે હમણાં એ કાળો ડુંગર તમે કહો ને, કાળા ડુંગરને હું વિશેષમાં લેવાનો છું, એટલા માટે મેં ના લીધા હોય, બરાબર. એટલે ધીરજના ફળ મીઠા, શાંતિથી જોયા રાખો, ખૂબ મજા આવશે, બરાબર. જ્યાં પણ તકલીફ પડે તમે તાર છેલ્લે કહેજો, બરાબર. દક્ષિણ ધારના ડુંગરો, આ ધારમાં ઉમિયા, કંથકોટ, અધોય, પાંધરો જેવા ડુંગરો આવેલા છે. અધોય, બરાબર, પાંધરો અને કંથકોટ. આ પાંધરો તો તમને ખબર છે, કોલસાની ખાણ આવેલી છે, મોટમ મોટી લિગ્નાઇટ નામનો કોલસો આ પાંધરો ખાતેથી મળે છે, અને એ કચ્છ જિલ્લાના પાંધરો ડુંગર, એની પણ ચર્ચા દક્ષિણ ધારની અંદર કરવામાં આવી છે. આ દક્ષિણ ધારના ડુંગરનો સૌથી ઊંચો ડુંગર નનામો ડુંગર છે. નનામો, નામઠામ વગરનો, એમ નહીં, નનામો. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો? નનામો, યાદ રહે નહીં એવું, નનામો. ક્યાંનો? દક્ષિણ ધારનો.
તો આ મિત્રો ત્રણે ત્રણ ધારના ડુંગરોની ચર્ચા કરી, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, અને એ ત્રણે ત્રણ ધારની અંદર કયા કયા ડુંગરો આવ્યા એની ચર્ચા પણ કરી. નોટ પેન હોય અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો, ક્યાંક ને ક્યાંક તમને આ કામ લાગશે. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જો તમે કચ્છ જિલ્લાના ડુંગરાળ પ્રદેશ જોતા હોય, તો આ સ્ક્રીનશોટ પાડી લેજો, તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે, આ વસ્તુ, આ કન્ટેન્ટ કામ લાગશે યાદ રાખવા માટે. અને આ લેક્ચરની PDF પણ તમને મળી જશે અભયમ અકાદમીની ટેલિગ્રામ ચેનલમાં. અભયમ અકાદમીની જે લોકો ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી છે એને આ કચ્છ જિલ્લાની સમગ્ર PDF પણ મુકાઈ જશે, ચિંતા ના કરતા. બરાબર છે. આગળ વાત કરીએ મિત્રો, તમે જે હમણાં કોમેન્ટ કરતા હતા, એ કાળો ડુંગર, કયો ડુંગર? કાળો ડુંગર. તો એ કાળા ડુંગર સંદર્ભેની આપણે ચર્ચા કરવી છે. કયો ડુંગર? કાળા ડુંગર સંદર્ભેની આપણે ચર્ચા કરવી છે. કાળો ડુંગર શું છે? તો કચ્છનું સૌથી ઊંચું શિખર એટલે કાળા ડુંગર ઉપર આવેલું છે. કચ્છ જિલ્લાનું સૌથી ઊંચું શિખર એટલે કાળા ડુંગર. જે કચ્છમાં ગયા હોય એને આ જોયું જ હોય, ભુજમાં એન્ટ્રી કરો એટલે દેખાતા હોય કાળા ડુંગર, એ કાળા ડુંગર. બરાબર છે. તેની ઊંચાઈ 458 મીટરની છે. કાળા ડુંગરની ઊંચાઈનું શિખર 458 મીટર ઊંચાઈનું છે. વાત કરીએ તો આ કાળા ડુંગરના ચૂનાના પથ્થર, કાળા ડુંગરમાંથી જે મળી આવતા ચૂનાના પથ્થર જે ભારતમાં સૌથી અનોખા છે, જે કાળા ડુંગરમાંથી ચૂનાના પથ્થરો મળી આવે છે. અને ના જોયો ઇમેજની અંદર જોઈ શકો છો આ કાળો ડુંગર છે. શું છે? આ કાળો ડુંગર છે. અને આ કાળા ડુંગર ઉપર જોવો, અહીંયા શિવજીનું મંદિર પણ આવેલું છે. કાળા ડુંગરની ટોચ ઉપર શિવજીનું મંદિર પણ આવેલું છે. અને આ કાળા ડુંગરની ઉપર આર્મીની યોગ્ય એક બટાલિયનને પણ મૂકવામાં આવી છે. આમ તો 90 અંશનો ખૂણો બને કાળા ડુંગરની ઉપર જાઉં તો, બરાબર, ત્યાંથી આખું અડધું આમ બધું દેખાતું હોય, મજા આવે. જો કાળો ડુંગર ફરવા ગયા હોય તો ખૂબ મજા આવે. બરાબર. આ કાળા ડુંગરની વાત છે. કાળો ડુંગર ફરી એક વખત, કાળો ડુંગર એટલે મિત્રો કચ્છનું સૌથી ઊંચું શિખર કાળો ડુંગર. તેની ઊંચાઈ 458 મીટર છે. કાળા ડુંગરના ચૂનાના પથ્થર, શું કીધું? ચૂનાના પથ્થર જોવા લાયક છે કાળો ડુંગર. એ 400 વર્ષ જૂનું દત્તાત્રેયનું મંદિર આવેલું છે. 400 વર્ષ જૂનું દત્તાત્રેયનું મંદિર આવેલું છે કાળા ડુંગરની ઉપર. 400 વર્ષ જૂનું દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. ટોચ ઉપર લશ્કરી થાણું પણ છે. મેં કીધું ને, જો અહીંયા એ ડુંગરની ટોચ ઉપર લશ્કરી થાણું આવેલું છે. લશ્કરી થાણું પણ આવેલું છે. યસ, સાચી વાત છે ભાઈ. જય માતાજી. બરાબર. શિયાળાની વાત. બરાબર. અહીંયા એક વાત કરીએ ને કાળા ડુંગરની, જો તમે વાહન લઈને જાઓ ને, અને વાહનને એનું એન્જિન બંધ કરી દો ને, તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એમનમ જતું હોય એવી પણ અહીંની એક લોકવાયકા છે. અને હકીકતમાં થાય પણ છે, આખરો અર્થ છે, આવી વસ્તુ પણ ત્યાં થાય છે. બરાબર છે. હજી સુધી ખબર નથી પડી કે અહીંયા આવું કેમ થાય છે. આ કાળો ડુંગર મિત્રો, આ હતો કાળો ડુંગર, જે કચ્છનું સૌથી ઊંચું શિખર છે. વાત કરીએ આગળ તો પ્રદેશો, કચ્છના પ્રદેશો, બે પ્રદેશો આપણે સરસ મજાના જોવા છે. એક છે આપણું મિત્ર બન્ની પ્રદેશ. કયો પ્રદેશ? બન્ની પ્રદેશ. ને બન્ની પ્રદેશને આખું વિખોળી નાખવો છે. અને એક છે વાગડ પ્રદેશ. કચ્છના બે પ્રદેશો ખૂબ જ અગત્યના. અને એમાં બે પ્રદેશોની અંદર મિત્રો બન્ની પ્રદેશ અને વાગડ પ્રદેશ. આ બન્ની પ્રદેશની અંદર શું વસ્તુ છે? તો બન્નીના ઘાસ જોવા મળે. શું છે? બન્નીના ઘાસ. આ બન્નીના જે ઘાસ છે એ ઘાસ મિત્રો બે અર્થે, એક તો ઝૂંપડા બનાવવા, અને એક ગાયો ભેંસોને આપવા માટે, ખોરાક માટે આપવા માટે. જો બન્ની પ્રદેશની અંદર બન્ની નામનું ઘાસ જોવા મળે છે.
કેવું? બન્ની નામનું ઘાસ જોવા મળે છે, અને જે ઘાસથી ઝૂંપડા બનાવવામાં આવે છે, અને એ ઝૂંપડાને શું કહેવાય? ભૂંગા કહેવાય. શું કહેવાય? ભૂંગા કહેવાય છે. આ જે ઝૂંપડા છે એને ભૂંગા તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ ભૂંગાના સમૂહને વાંડ કહેવાય. શું કહેવાય? વાંડ. જેણે હેલ્લારો પિક્ચર જોયું હોય એને ખબર હોય, જે વ્યક્તિઓએ હેલ્લારો પિક્ચર જોયું છે, ફિલ્મ જોયું છે ગુજરાતી, સૌ સારું એવું પિક્ચર છે હેલ્લારો, એની અંદર આ શબ્દ આવે છે વાંડ. ઝૂંપડાઓનો સમૂહ હોય જ્યાં લોકો વસવાટ કરતા હોય એને વાંડ કહેવાય. બરાબર છે. બીજા નંબરે બન્ની જે છે એ બન્ની ભેંસો પણ કચ્છની પ્રખ્યાત છે. બન્ની ભેંસો. કઈ ભેંસો મિત્રો? બન્ની ભેંસો પણ કચ્છની પ્રખ્યાત છે. આ બન્ની પ્રદેશની અંદર મિત્રો જત લોકો જોવા મળે છે, જત લોકો, અને આ જત લોકોનું ભરતકામ પ્રખ્યાત છે. ભારત લેવલે ભરતકામ પ્રખ્યાત છે. યાદ રાખજો આ બધી ડિટેલો જે કહું છું એ. યસ, હેલરો જોયું છે. હો યસ, આવી જાય બધું. ભગોરા ભાઈ બધું આવી જાય, ચિંતા ના કરો. ટેલિગ્રામની લિંક મોકલી દઉં છું, ચિંતા ના કરો ભાઈ. જુઓ કેટલી વસ્તુ આવી જોજો. જો બન્ની પ્રદેશ, કચ્છનો બે પ્રદેશો, બન્ની પ્રદેશ અને વાગડ. વાગડમાં બહુ જોવા જેવું નથી, મેં શું શામ છે, કાંઈ છે નહીં વાગડમાં. બરાબર. બન્ની પ્રદેશ છે સમજવા લાયક પ્રદેશ છે, અને આ બન્ની પ્રદેશની અંદર બન્ની નામનું ઘાસ થાય છે, જે ગાયો અને ભેંસોને ચારા માટે દેવામાં આવે છે, અને એ જ ઘાસમાંથી, બન્ની નામના ઘાસમાંથી ઝૂંપડાઓ બનાવવામાં આવે છે, રહેવા માટે, રહેઠાણ માટે ઘર જેવું બનાવવામાં આવે છે, અને જેને આપણે ભૂંગા તરીકે ઓળખીએ, અને એ ભૂંગાઓના સમૂહને વાંડ કહેવામાં આવે છે. આ બન્ની પ્રદેશની અંદર મિત્રો જત લોકો વસવાટ કરે છે. કેવા? જત લોકો વસવાટ કરે છે, અને એ જત લોકોનું ભરતકામ પણ પ્રખ્યાત છે ભારત લેવલે. ગુજરાતમાં તો પ્રખ્યાત જ છે, ભારત લેવલે પણ આ જત લોકોનું ભરતકામ પ્રખ્યાત છે. અને વાત કરી આ બન્ની નામની ભેંસની, તો બન્ની ભેંસ એટલે નીચી દડીની ગોળ સિંગડા વાળી, એટલે બન્ની નામની ભેંસ. એક કુંઢી નામની ભેંસ આવે. કેવી આવે? કુંઢી. અને આ કુંઢી નામની ભેંસ અને આપણી સૌરાષ્ટ્રની ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગરની ભેંસોમાં આમાં વિશેષતા શું? તો કે ભાઈ આપણી ભેંસો ઉનાળામાં દૂધનું ઉત્પાદન ઓછું કરે, જ્યારે આ કચ્છની કુંઢી નામની જે ભેંસ છે એ ઉનાળામાં દૂધનું ઉત્પાદન વધારે. આપણી સૌરાષ્ટ્રની જે ભેંસો છે એ દિવસ દરમિયાન ચરે, ચરવા જાય, જ્યારે આ કુંઢી નામની ભેંસ છે એ રાત્રિ દરમિયાન ચરવા જાય છે. મેં કીધું ને કે ઉનાળામાં દૂધનું ઉત્પાદન વધે છે આ કુંઢી નામની ભેંસને. ગોળ સિંગડા હોય, જોઈ હોય કચ્છમાં ગયા હોય એને ખબર હોય, ગોળ સિંગડા અને નીચલી દડીની નાની એવી લાગે આ કુંઢી નામની ભેંસ, એ પણ કચ્છમાં જોવા મળે છે. અને બીજો પ્રદેશ છે મિત્રો વાગડ પ્રદેશ. અને આ બધી જ, હા, ગુજરાતીમાં લખેલું છે અભયમ અકાદમી ટેલિગ્રામ ચેનલની અંદર ગુજરાતીમાં લખેલું છે. તો આ બધી વાત થઈ મિત્રો બન્ની પ્રદેશ અને વાગડ પ્રદેશની. કયા પ્રદેશ? બન્ની પ્રદેશ અને વાગડ પ્રદેશની વાત થઈ. હવે ચર્ચા કરીએ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ. જો બન્ની પ્રદેશ, કયો પ્રદેશ કીધો? બન્ની પ્રદેશ. અહીં બન્ની પ્રકારનું ઘાસ જોવા મળે છે. શું કીધું? બન્ની પ્રકારનું ઘાસ જોવા મળે છે. જે કેવું હોય જોવું છે તમારે. કદાચ કોઈ સર્વે ના કર્યો હોય, અથવા તો કોઈ કચ્છમાં ના ગયા હોય અને બન્ની પ્રકારનું ઘાસ ના જોયું હોય, તો જોઈ લો મિત્રો આ પ્રકારનું બન્ની નામનું ઘાસ હોય છે. શું છે? આ બન્ની પ્રકારનું ઘાસ છે જેનો ઉપયોગ રહેવા માટે ઝૂંપડા બનાવવા અને મિત્રો ઘાસચારા માટે આ બે ઉપયોગ આ બન્ની નામના ઘાસના થાય. શું કરવા? તો એક તો રહેવા માટે ઝૂંપડા, જે ઝૂંપડાને આપણે ભૂંગા કહીએ છીએ. તમને ખબર છે હમણાં હું બતાવીશ કે આ ભૂંગા અને ભૂંગાઓના સમૂહને વાડ કહેવાય, મેં હમણાં વાત કરી. બરાબર. તો આ ઘાસ બન્ની પ્રકારનું જોવા મળે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ, તો ત્યાંના લોકો ઝૂંપડાના છાપરા બનાવવા, જે ઝૂંપડાનું છાપરું હોય એને બનાવવા અને ભેંસોના ઘાસ માટે ઉપયોગ કરે છે, મેં તમને વાત કરી એમ. અને અહીંયા આ ઝૂંપડાઓને ભૂંગા કહેવામાં આવે છે. શું કીધું? ભૂંગા કહેવામાં આવે છે. અને જોઈ શકો છો તમે આ કચ્છના ભૂંગા,
જે વ્યક્તિ રણોત્સવ જોવા ગયો હોય અથવા તો જે વ્યક્તિ કચ્છમાં રહે છે એમણે તો આ નજરો નજર જોયું હોય. જો આ છાપરું બનાવવા માટે, આ છાપરું જે ઉપર ભૂંગાની ઉપર બનાવવા માટે આ બંને પ્રકારના ઘાસનો ઉપયોગ થાય છે. આ જે જોરદાર થેન્ક યુ રોહિતભાઈ, થેન્ક યુ નયનભાઈ, થેન્ક યુ. હા ભાઈ, હા ઓકે, થેન્ક યુ, આભાર ઓલ ઓફ યુ, થેન્ક યુ અને મોસ્ટ વેલકમ. ઓભિયમ લાઈવમાં જાડેજા શક્તિશ્રી આપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. લેક્ચરમાં ધ્યાન આપો, ખૂબ મજા આવશે, મારે ઘણું બધું દેવાનું છે તમને, બરાબર. જો શું કીધું મેં કે ત્યાંના લોકો ઝૂંપડાના છાપરા બનાવવા માટે અને ભેંસોના ઘાસ માટે આ બંને પ્રકારના ઘાસનો ઉપયોગ કરે છે. બીજો મુદ્દો કે આ ઝૂંપડાને ભૂંગા કહેવામાં, આ આખું છે એને ભૂંગા કહેવાય અને એ ભૂંગાની ઉપર જે છાપરું બનાવવા માટે જે ઉપયોગ થાય આ બંને પ્રકારના ઘાસનો ઉપયોગ થાય છે. હજી મારે આગળ વધવું છે તો આ બંને પ્રકારના પ્રદેશમાં, બંને પ્રદેશની અંદર જત લોકો જોવા મળે. કેવા લોકો? જત લોકો નામના કચ્છી લોકો જોવા મળે છે. જત નામના કચ્છી લોકો જોવા મળે છે જેમનું જત ભરતકામ, શું કીધું મેં? ભરતકામ વિશ્વભરમાં પ્રચલિત છે. બંને પ્રદેશની અંદર કચ્છી કોમમાં એક જત લોકો જોવા મળે છે અને આ જત લોકોનું ભરતકામ વિશ્વભરમાં પ્રચલિત છે અને એ બંને પ્રદેશના જતની આ સ્ત્રીઓ છે, મહિલાઓ છે, જોઈ શકો છો તમે. આ બંને પ્રદેશની અંદર આ જત લોકો છે અને એ જત લોકોનું ભરતકામ વિશ્વભરમાં પ્રચલિત છે. હવે મારે ભરતકામને કચ્છના બધા તમારે, મારે તમને કેવું હોય તો કેટલું બધું આવે પણ એ બધી ઇમેજ હું મારે, કારણ કે એક્ઝામ લક્ષી નથી, ખાલી જાણવા જેવું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલીએ તો ખૂબ મજા આવશે. હજી અટકતો નથી બંને પ્રદેશની અંદર. બંને આ પ્રદેશની બાજુમાં ખાવડા ડુંગર આવેલ છે. કયો ડુંગર? ખાવડા ડુંગર. અને અહીં બંને નામની ભેંસો જોવા મળે છે. બંને નામની ભેંસો પ્રખ્યાત છે. કઈ ભેંસો? બંને. હવે તમને એવું થતું એક સાહેબ, આ બંને ભેંસ તો દેખાડો તમે, ભૂંગા દેખાડ્યા, બંનીનું ઘાસ દેખાડ્યું, જત લોકો દેખાડ્યા કચ્છના, તો તમે મને બંને ભેંસ દેખાડો. તમે કીધું નીચલી દડીની, ગોળ સિંગડાવાળી. તો મિત્રો જુઓ, આ બંને પ્રકારની ભેંસ છે. કઈ છે? કચ્છના બંને પ્રદેશમાં જોવા મળતી આ બંને પ્રકારની ભેંસ છે, બરાબર છે. તો આખો બંને પ્રદેશ આવી ગયો. ફટાફટ રિવિઝન કરીએ, કઈ રીતે રિવિઝન થશે જોજો. કચ્છમાં બે પ્રદેશ પ્રખ્યાત, બંને પ્રદેશ અને વાગડ પ્રદેશ. બંને પ્રદેશ એટલે મિત્રો, બંને પ્રદેશ એટલે, બંને પ્રદેશની અંદર શું? તો કે બંને પ્રકારનું ઘાસ જોવા મળે. જે ઘાસ રહેવા માટે જે ઝૂંપડા બનાવવામાં આવે એના છાપરા ઉપર નાખવામાં આવે છે અને ભેંસોને ચારો નાખવા માટે પણ આ બંને પ્રકારનું ઘાસ પ્રખ્યાત છે. બંને પ્રદેશની અંદર જત લોકો જોવા મળે છે. જે જત લોકોનું ભરતકામ વિશ્વ લેવલે પ્રખ્યાત છે. અને અહીં જ બંને પ્રદેશની અંદર મિત્રો આ બંને પ્રકારની ભેંસ પણ જોવા મળે છે. કઈ ભેંસ? બંને પ્રકારની ભેંસો પણ જોવા મળે છે. ઘણી બધી વાતો કરી, હવે આગળ જઈએ મિત્રો. સામાન્ય વાત એટલે કે વાગડ પ્રદેશ, કચ્છના મોટા રણનો પ્રદેશ એટલે વાગડ પ્રદેશ. કચ્છના મોટા રણનો પ્રદેશ એટલે વાગડ પ્રદેશ. વાઘેલા કુલદીપસિંહ જોઈ લેજો ને, તમારી પાસે હશે, તમે મેપ લઈ લેજો, જોઈ લેજો. કારણ કે એ ભૂગોળ હું નથી ભણાવતો અને જિલ્લાનો પ્રયાસ હું એ રીતે કરું છું કે તમને ક્યાંક એક્ઝામ રિલેટેડ થોડું ઘણું મળી રહે એટલા માટે. અને મને એક શોખ હતો કે મારે 33 જિલ્લા ભણાવવા, એટલા માટે આજે હું તમારી સમક્ષ કચ્છ જિલ્લો લઈને આવ્યો છું. નેક્સ્ટ ટાઈમ કંઈક બીજો જિલ્લો પણ લઈને આવીશ, બરાબર છે. જો મજા આવતી હોય તો દરેક લેક્ચરની અંદર લાઈવમાં જોડાજો. ફેક્ટ ટુ ફેક્ટ મુદ્દા સાથે જ હું આગળ ચાલીશ. બાકી મેર સાહેબ જ્યારે ભૂગોળ ભણાવશે ને ત્યારે તમને દેખાડશે કે જો આ બંને પ્રદેશ, આ બંને પ્રદેશ અને આ આ આ આ વાગડ પ્રદેશ, એવું મેર સાહેબ કહેશે, ચિંતા ના કરતા, બરાબર. બંને પ્રદેશ અહીંયા આવ્યો છે, આ વાગડ પ્રદેશ અહીંયા આવ્યો છે, એ સર બધી મેર સાહેબ વાત કરશે. કારણ કે આમાં આટલા બધા આપણે રસગોળ નથી થવું. મારો ધ્યેય એક જ છે કે મારે ફેક્ટ ટુ ફેક્ટ મુદ્દાઓની ચર્ચા કરવી છે, બરાબર છે. જો કચ્છના મોટા રણનો પ્રદેશ એટલે વાગડ પ્રદેશ અને વાગડ પ્રદેશ એટલે કચ્છનું મોટું રણ. કચ્છનું મોટું રણ એટલે કે વાગડ પ્રદેશ, બરાબર, વિકરાળ છે મોટું રણ. અને મોટા રણની અંદર આવેલો કચ્છનું આ વાગડ પ્રદેશ આવેલો છે. આગળ મિત્રો ચર્ચા કરીએ આપણે કચ્છ જિલ્લા, કચ્છનો રણ પ્રદેશ શું છે? કચ્છનો રણ પ્રદેશ અને કચ્છનું નાનું રણ અને મોટું રણ. હમણાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ અહીંયા મળી જશે,
બરાબર, એનો જવાબ મળી જશે. જોજો કેટલી મુદ્દાસર વાત કરું છું રણ પ્રદેશની, કચ્છનું નાનું રણ અને મોટું રણ. હમણાં જ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો ને એમને મેં બે શબ્દ કીધા, પણ તો પણ અહીંયા ધ્યાન આપજો, જોજો મજા આવશે. યસ યસ યસ, એમ કે પરમાર, સરસ, વેરી ગુડ. વાગડ સૌથી આગળ, જાડેજા પ્રદીપસિંહ, યસ સાચી વાત છે. સુરખાબનગરને બધું આવવાનું છે, મેં કાંઈ છોડ્યું જ નથી. નાનામાં નાની વસ્તુ લીધી છે, ત્રિકમ સાહેબની સમાધિ લીધી છે, સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ લીધો, ચિંતા ન કરતા. બરાબર, આગળ ક્રમમાં હાલો, મજા આવશે. શું કીધું? કચ્છનું નાનું રણ, વ્હાઈટ રણ ઓફ કચ્છ, વ્હાઈટ રણ ઓફ, જોઈ શકો, જો આ વ્હાઈટ રણ જ છે. મેં દરેક પેજની અંદર પાછળ વ્હાઈટ રણ જ રાખેલું છે, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે શું ભણી રહ્યા છીએ. કચ્છ જિલ્લો, શું ભણી રહ્યા છીએ? કચ્છ જિલ્લો. અને એની અંદર આપણે અત્યારે હાલમાં કચ્છના નાના રણ વિશે ચર્ચા કરવી છે. તો આ રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે. આ રણ જે કચ્છનું નાનું રણ છે એ સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે. જો આપણને એમ લાગે વ્હાઈટ રણ, સફેદ રણ છે, છાજલી છવાઈ ગઈ હોય મીઠાની, બરાબર છે, તો એના માટે પ્રખ્યાત છે. આ રણ ફ્લેમિંગો અને જંગલી ગધેડાઓ માટે પ્રાકૃતિક આશ્રય સ્થાન ધરાવે છે. નાના રણની અંદર હમણાં એક બે ભાઈ અભયારણ્યની વાત કરી, તો એ અભયારણ્ય આવે ત્યારે કહી દઈશ, પણ એ પહેલા આટલી માહિતી આપી દઈશ કે કચ્છના આ નાના રણની અંદર ફ્લેમિંગો અને જંગલી ગધેડાઓ માટે પ્રાકૃતિક આશ્રય સ્થાન પ્રાપ્ત થયેલ છે. બરાબર છે, કચ્છનો રણ પ્રદેશની અંદર કચ્છનું મોટું રણ, મિત્રો કચ્છનું મોટું રણ, જો આ રણ વિસ્તાર 22,500 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. હવે વિચાર કરી લો કેવડું મોટું હશે. કચ્છનું મોટું રણ, તમે કહેતા હતા ને ઇમેજની અંદર બતાવો, જોઈ શકો છો ઇમેજની અંદર બતાવો, 22,500 આ મોટું રણ કચ્છનું. બરાબર, રણ ઓફ કચ્છ જો લખ્યું છે, રણ ઓફ કચ્છ, બરાબર. તો આ કચ્છનું મોટું રણ, અને કચ્છના મોટા રણની કેટલા ચોરસ કિમી? તો 22,500 ચોરસ કિમીમાં આ કચ્છનું મોટું રણ ફેલાયેલું છે. અને જૂન 16 તારીખ અને 1819, જોઈ શકો છો, 16 જૂન 1819 રોજ ભૂકંપના કારણે આ રણની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. કચ્છના મોટા રણની રચના ક્યારે થઈ? તો કે 16 જૂન 1819 રોજ ભૂકંપના કારણે આ રણની રચના થઈ હોવાનું માનવામાં આવે છે, કે જે 8 અથવા 9 આંચકો હતો. બરાબર, ગંભીર પ્રકારનો ભયંકર ભૂકંપ હતો, અને એના કારણે આ મોટર 8 અને 9 હું શું કરવા કહું છું, કારણ કે અહીંયા આપ્યું છે અને હકીકતમાં એ જ માપ હતું, જોઈ લેજો. બરાબર છે, એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આ રણમાં આવેલું છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન, તમે સર્ચ કરજો ગૂગલ ઉપર પમ્પિંગ સ્ટેશન, આ કોઈક અમુક જ બુકમાં આપેલું હશે, જોજો. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કચ્છના આ મોટા રણની અંદર આવેલું છે. અને આ રણ વિસ્તારમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પણ આવેલી છે. ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પણ ક્યાં રણમાં આવી છે? કચ્છના મોટા રણમાં આવેલી છે. બરાબર છે, કચ્છના મોટા રણમાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવી છે બંદરોની, કચ્છમાં જોવા મળતા બંદરો. તો કચ્છમાં કયા કયા બંદરો છે? તો મિત્રો પહેલા વાત કરીએ આપણે કંડલા બંદર, જે આપણી એક્ઝામમાં પૂછાય છે. તાજેતરમાં દીનદયાળ પોર્ટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું, નવું નામ પણ, નજરાણું પણ આપણને આપ્યું છે વિજયભાઈ રૂપાણી દ્વારા. ફ્રી ટ્રેડ ઝોન, આ બધી તમને ખબર જ છે. તેમ છતાં આ વસ્તુને વાગોળાવું છું શું કરવા, કદાચ તમારા લોકોનો ક્યાંક પોઈન્ટ ખાલી જતો હોય, અથવા તો પોઈન્ટ હજી કંડલા બંદર સંદર્ભેનો ન આવ્યો હોય, એ તાજું કરવાનો હેતુ આજનો મારો છે. બાકી જિલ્લા કોને, જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એને જિલ્લા કરાવવાના હોય કે ન કરાવવાના? કારણ કે જિલ્લા તો પહેલાં કર્યા હોય, 33 જિલ્લા પહેલાં કરી નાખ્યો, એમાં કોન્સ્ટેબલની જે એક્ઝામ તૈયારી કરે એણે તો પહેલાં કરી લીધા. તો કચ્છ જિલ્લાના મુખ્ય બંદરોની વાત કરું તો પ્રથમ કંડલા બંદર છે, ત્યારબાદ મુંદ્રા પોર્ટ છે, મુંદ્રા પોર્ટ, અને ત્યારબાદ મિત્રો જખો છે. કયું છે? જખો. અને આ ત્રણેય વિશે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. ઓકે ડાંગરભાઈ, થેન્ક યુ. માંડવી આવી જાહે, પ્રાઇવેટ બીચે આવી જાહે, કાઠડા બીચે આવી જાહે, ક્રમ બાય ક્રમ. બરાબર, જો બંદરો એમાં મુખ્ય કયું? કંડલા, મુંદ્રા અને જખો,
આ ત્રણે ત્રણ બંદરો વિશે ચર્ચા કરવી છે. એમાં પ્રથમ કંડલા. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું, તમે હવે કોમેન્ટની અંદર મને જવાબ આપજો, કોમેન્ટની અંદર મને જવાબ આપજો મિત્રો. હું જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્નનો બરાબર. કંડલા બંદર કાયદા કિંગ જિલ્લાની સફરે, હા આજે નીકળ્યો ભાઈ. ઈચ્છા થઈ હતી કે આપણે કંડલા જવું છે અથવા તો કચ્છમાં જવું છે, તમને બધાને લઈને કે ભાઈ એમની ટ્રેન આજે કાઢીને 9 વાગે નીકળી, તમે ડબ્બામાં બેસી ગયા છો બધા, જે 500,000 જણા જે બેઠા હોય, બરાબર, ગડદી ન કરતા, ફ્રી ઓફ છે, ધક્કામુક્કી ન કરતા, ધ્યાનથી કચ્છમાં જે ટ્રેન જાય છે એમાં બારીમાંથી જોતા રહેજો, કારણ કે સ્પીકર તો ચાલુ જ છે, કે કંડલા આવ્યું, હાલો ઉતરી ન જતા પાછા. અહીંયા મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે, ખબર છે ને, ફ્રી ટ્રેડ ઝોન. તો એમને ઉતરી હાલો અહીંયા ધંધો કરવા માંડીએ. આ કંડલા બંદરને વિકસાવવામાં શું કરવા આવ્યું એની પણ માહિતી આપણને ખબર હોવી જોઈએ. ભારત પાકિસ્તાનના ભાગલા થયા, આપણું મહત્વનું બંદર એટલે કે કરાચી બંદર મિત્રો પાકિસ્તાનના ભાગમાં વહ્યું ગયું. કયું બંદર? કરાચી બંદર પાકિસ્તાનના ભાગમાં વહ્યું ગયું. તો આપણે ભારત દેશની અંદર આ કંડલા બંદરને, એ બંદરની ખોટ ના પડે કરાચી બંદરની, એટલા માટે અહીંયા કચ્છની અંદર આ કંડલા પોર્ટનો વિકાસ કરવામાં આવ્યો અને એને મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું, બરાબર, મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. યસ, ન્યૂ ઇન્ફોર્મેશન, થેન્ક યુ. જો કંડલાની માહિતી મેળવીએ, કંડલા, મારે તમને પ્રશ્ન એ જ પૂછો, કંડલા કયા તાલુકામાં આવ્યું? પણ હવે તમે બધા કોમેન્ટમાં છો એટલે આપણે અહીંયા ધ્યાન આપીએ, બરાબર. ગાંધીધામ તાલુકામાં આવેલું આ મહત્વનું બંદર છે. કયા તાલુકામાં મિત્રો? ગાંધીધામ તાલુકામાં આવેલું આ કંડલા પોર્ટ, જે કંડલા બંદર છે એ કયા તાલુકામાં? ગાંધીધામ તાલુકામાં, આદિપુરની બાજુમાં ગાંધીધામ, અને ગાંધીધામથી આમ જાઓ એટલે કંડલા પોર્ટ આવે, બરાબર છે. બીજો મુદ્દો, કચ્છના મહારાજા રાવ ખેંગારજી ત્રીજાએ આ કંડલા બંદરની સ્થાપના કરી એવું કહેવાય છે. કંડલા બંદરની સ્થાપના કોણે કરી? તો રાવ ખેંગારજી ત્રીજાએ સ્થાપના કરી. આ બંદરને મહાબંદરનો દરજ્જો ક્યારે મળ્યો? કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો ક્યારે મળ્યો? 1955માં, યાદ રાખજો સાલ. કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો 1955ના રોજ ઘોષિત કરવામાં આવ્યો, મહાબંદરનો દરજ્જો મળ્યો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કંડલા બંદર એશિયાનું એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન એટલે કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર, મુક્ત વ્યાપાર ક્ષેત્ર. વેપાર જેને કરવું હોય કરી શકે, મુક્ત વ્યાપાર ક્ષેત્ર, ફ્રી ટ્રેડ ઝોન, બરાબર છે. ત્યારબાદ મિત્રો 1965, યાદ રાખજો 1965ના વર્ષમાં આ બંદર ભારતનું સૌપ્રથમ SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યું. કંડલા બંદર સેઝ ક્યારે જાહેર થયું? કઈ સાલમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યારે જાહેર કરવામાં આવ્યું કંડલા બંદરને? તો આપણને સાલવારી યાદ હોવી જોઈએ. 1965ના વર્ષમાં આ બંદર ભારતનું સૌપ્રથમ સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યારે? 1965માં જાહેર કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? 1965ના રોજ. આગળ વધીએ મિત્રો, વર્ષ 2012માં વિશ્વના સૌથી શ્રેષ્ઠ બંદરનો એવોર્ડ પણ કંડલા બંદરને મળી ચૂકેલો છે. શું કીધું મેં? વિશ્વના સૌથી શ્રેષ્ઠ બંદરોનો એવોર્ડ એ પણ કંડલા બંદરે 2012માં પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ આગળ હજી મુદ્દાની વાત કરું તો અહીં દરિયાના કિનારે ચેરના વૃક્ષો જોવા મળે. ચેર ભાલમાં આવેલું, ભાવનગર જિલ્લાની બાજુમાં અમદાવાદની જે આપણે કહીએ ને એ ચેર ગામ નથી કહેતો, ચેરના ઝાડવા કહું છું, વૃક્ષો કહું છું, હમ, એટલે યાદ રાખજો કે આ દરિયા કિનારે ચેરના વૃક્ષો, સુંદરીના વૃક્ષો વાવવામાં આવે છે, જેના લીધે મેંગ્રુવના જંગલો તરીકે પણ ઓળખાય છે. ત્યાં નજીકમાં જે મેંગ્રુવના જંગલો આવેલા એ બતાવવાનો છું. ચેરના વૃક્ષો મેંગ્રુવના જંગલો આખો બતાવી અને એ શું કરવા વાવવામાં આવે ને એના જંગલોનો વિકાસ શું કરવા કરવામાં આવે એની પણ વાત કરીશું, બરાબર. શું કરવા દરિયા કિનારે વાવવામાં આવે છે એની પણ ચર્ચા કરવાની છે, બરાબર છે. વાત કરીએ આગળ મિત્રો, મુંદ્રા પોર્ટ, શેની વાત કરવી છે? મુંદ્રા પોર્ટની. ઓકે, વાંધો નહીં ભાઈ, શું કહે છે પરમારભાઈ? 1964, ઓકે, તમે 1964 રાખજો મિત્રો, બરાબર, તમે 1964 રાખજો.
આગળ વધીએ. મુંદ્રા પોટ ખૂબ સરસ મજાનું આ પોટ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ ખૂબ જ મોટો વેપાર થાય છે મુંદ્રા પોટની અંદર, ચેરગામ ધોલેરામાં. હા, સાચી વાત છે, ધોલેરાની અંદર ચેરગામ. રણને આગળ વધતું અટકાવવા માટે મેંગ્રુવના જંગલોનો ઉપયોગ થાય છે. સાચી વાત છે, મેંગ્રુવના જંગલોનો વિકાસ કરવામાં આવે છે. મુંદ્રા પોર્ટની વાત કરીએ તો આ બંદર કચ્છ જિલ્લાના મુંદ્રા નજીક આવેલું છે. શું કીધું? કચ્છ જિલ્લાના મુંદ્રા નજીક આવેલું આ મુંદ્રા પોર્ટ છે. અદાણી પોર્ટ તરીકે પણ આ મુંદ્રા પોર્ટને ઓળખાય છે. કોના? અદાણી પોર્ટ. બરાબર. આ બંદર ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે. કેવું બંદર છે? ભારતનું સૌથી મોટું ખાનગી બંદર એટલે કે મુંદ્રા પોર્ટ, જેને આપણે ગૌતમ અદાણીની કંપની દ્વારા ખાનગી કક્ષાના બંદરને વિકસાવાઈ રહ્યું છે તેના કારણે એને અદાણી પોર્ટ પણ કહેવાય છે. કેવું પોર્ટ? અદાણી પોર્ટ પણ કહેવાય છે. સાચી વાત કે ખોટી વાત? મુંદ્રા પોર્ટની વાત કરું છું. અને મુંદ્રા પોર્ટની અંદર મેં વાત કરી કે મુંદ્રાની નજીકમાં આવેલું છે. આ એક ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે અને જેનું ગૌતમ અદાણીની કંપની દ્વારા ખાનગી કક્ષાના બંદરને વિકસાવાઈ રહ્યું છે અને તેને અદાણી પોર્ટ પણ કહેવાય છે. શું કીધું? અદાણી પોર્ટ પણ કહેવાય છે. બરાબર છે. મુંદ્રા એટલે કચ્છનું પેરિશ. મુંદ્રા એટલે કચ્છનું પેરિશ. તો મિત્રો, હું તમને એક જ પ્રશ્ન પૂછું કે ગુજરાતનું પિંક સિટી કયું? મેં એમ કીધું કે કચ્છનું પેરિશ એટલે મુંદ્રા, તો ગુજરાતનું પિંક સિટી કયું? ગુજરાતનું પિંક સિટી, ચાલો મને આન્સર આપજો ફટાફટ. ગુજરાતનું પિંક સિટી, પાણી પી લો. બરાબર. ગુજરાતનું પિંક સિટી કયું? આ બધા હું ખજૂર ને ખારેક સંશોધન કેન્દ્ર ને એ બધું આવશે, સ્થળો કરાવીશ ને ત્યારે આવશે. અત્યારે હું બંદર પોર્ટ ભણાવું છું. હા, ખારેક સંશોધન કેન્દ્રનું થોડું ભૂલું યાર, કચ્છની પ્રખ્યાત છે ભાઈ. જો હું દાબેલીને લઈ લેતો હોઉં, ખરાય ઊંટ પણ ભણાવવાનું. ખરાય ઊંટ દરિયામાં 3 કિલોમીટર તરે એવા ઊંટ કચ્છમાં પડ્યા છે, જેનું નામ છે ખરાય ઊંટ. બરાબર. એને હું લેવાનો છું, ચિંતા ના કરતા. એટલે મુંદ્રા નો આવે, પોલીસ કોન્સ્ટેબલની એપ્લિકેશન મળી જાય ભાઈ, અભય એમ લાઈવ એપ્લિકેશનમાં. સુરેન્દ્રનગરમાં, યસ સાચી વાત છે, ગુજરાતનું પિંક સિટી સુરેન્દ્રનગરનું ધાંગધ્રા છે. પથ્થરોનું શહેર એટલે ધાંગધ્રા, ગુજરાતનું પિંક સિટી. હા, યાદ રાખજો ભાઈ. કચ્છમાં નું આવે જામનગર, એટલે નો આવે ભાઈ. બ હવે 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 જવાબ મળી ગયો. ગુજરાતનું પિંક સિટી ધાંગધ્રા. ધાંગ એટલે ધરા, પથ્થરોનું શહેર એટલે ધાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો. બરાબર. હવે જખ્ખું પોટ, એટલે અહીંયા શું થાય છે મને ચાલો જવાબ આપો. જખ્ખો પોટ, જખ્ખું લખ્યું, જખ્ખું લેખાય જખ્ખું, પણ ત્યાંના લોકો અથવા તો આપણે બોલીએ ને તો જખ્ખો કહીએ. શું કહીએ? જખ્ખો. અહીંયા શેનો વિકાસ છે? જખ્ખોની અંદર શું થાય છે? ઓલા પણ તો માલોની હેરફેર થાય કંડલા પોર્ટની અંદર, મુક્ત વ્યાપાર ક્ષેત્ર. આ જખ્ખો પોર્ટને શેના માટે વિકસાવવામાં આવ્યું? ત્યાં શું થાય છે? જખ્ખો પોર્ટમાં શું થાય છે મને એનો જવાબ આપો ચાલો કોમેન્ટની અંદર. યસ પ્રવીણ ઠાકોર, સરસ, વેરી ગુડ. નીરવ ચૌધરી, સરસ, વેરી ગુડ. ઓકે, સરસ, વેરી ગુડ. એક ભાઈનો જવાબ હરેશભાઈ છે ને, હરેશભાઈનો જવાબ સાચો, બાકી તો બધા આડે ધડ આપે. યસ વિજય જોશીભાઈનો જવાબ સાચો છે, જોશીભાઈનો જવાબ પણ સાચો છે. સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. યસ અલ્પેશભાઈ, સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. ઈ ખબર નહીં, લ્યો ભાવેશભાઈનો જવાબ એ સાચો. ઈ ખબર નહીં ભાઈ, મને શું ખબર, હું ક્યાં એ ગામનો છું એવું ન કહેતા હો. હું ક્યાં જખ્ખોનો નથી, હું તો ભાઈ દાહોદનો છું. મને થોડી જખ્ખોની કચ્છની ખબર હોય, પણ થોડીક મારો ભાઈ રાખવી પણ પડશે, કારણ કે આપણે દઈ રહ્યા છીએ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા, તો આપણે થોડુંક જિલ્લા વિશે જાણકારી તો હોવી જોઈએ.
મત્સ્ય ઉદ્યોગ, માછલાઓ મારવાની પ્રવૃત્તિ થાય છે, અહીંયા ફિશિંગ પોર્ટ તરીકે પણ ઓળખાય છે, બરાબર છે? તો એમના વિશે ચર્ચા કરીએ મિત્રો. જખો પોર્ટ, શું કીધું? જખો પોર્ટ કચ્છ જિલ્લાના સૌથી જૂના બંદરોમાંનું એક છે. કચ્છ જિલ્લાના સૌથી જૂના બંદરોમાંનું આ એક બંદર છે જે જખો પોર્ટ તરીકે ઓળખાય છે. આ બંદરમાં ફક્ત માછીમારી માટે જ વપરાય છે. આ બંદર ફક્ત માછીમારી, ફિશિંગ મેં કીધું ને, માછલીઓ મારવા માટેની પ્રવૃત્તિ માટે મેં હોડકા જ બતાવ્યા હતા. જખો બંદરની કિનારે જે દરિયા કિનારે હોડકાઓ પડ્યા હતા એ જ મેં બતાવ્યા હતા. એના ઉપરથી ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જાય કે અહીંયા માછીમારીનો ઉદ્યોગ વિકસિત છે જખો પોર્ટની અંદર, બરાબર છે? જખોથી સુથરી, આ સુથરી હું છે એ તમને ખબર છે, હમણાં આવશે ત્યારે ચર્ચા કરી. અત્યારે કોઈ કોમેન્ટમાં કરતા નહીં કે ભાઈ આપણા બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિમાન દુર્ઘટનામાં ઇન્ડિયન પત્ની જાતા હતા, ન્યા વિમાન ફૂટ્યું અને વિમાનમાં એ મૃત્યુ પામ્યા. હાચી વાત ને? ત્યાં બળવંત સાગર સરોવરની પણ રચના કરવામાં આવશે, હાચી વાત ને? એની યાદમાં એ આપણું સુત્રી આવશે ત્યારે ચર્ચા કરું. જો જખોથી સુત્રી સુધીનો દરિયા કિનારો મિત્રો કેવો છે? કાદવ કિચડ વાળો છે. કેવો છે? કાદવ કિચડ વાળો છે. તેથી અહીં કેટલીક વાર લગુન સરોવરની રચના થાય છે. કેવા સરોવરની? લગુન સરોવરની. જ્યાં કાદવ કિચડ વાળો વિસ્તાર હોય ત્યાં લગુન સરોવરની રચના થતી હોય છે, જોવા મળે છે. અને જે આપણને આ જખો બોર્ડની બાજુમાં જખોથી જે સુત્રી સુધીનો દરિયા કિનારો છે ત્યાં કાદવ કિચડ વાળો વિસ્તાર જોવા મળે છે, તેથી ત્યાં કેટલીક વાર લગુન સરોવરની રચના પણ થાય છે, બરાબર છે? આગળ વાત કરવી છે મારે કચ્છમાં આવેલ બેટ. ખાલી વન લાઈનમાં યાદ રાખજો, કચ્છમાં જે ચાર મહત્વના બેટ છે એ બેટના નામ યાદ રાખવાના, ખદીર, પચ્છમ, બેલા, એ બરાબર. પણ તમે જો નોટ્સ કરતા હો તો ચોક્કસ વન લાઈનમાં તમને યાદ તો હોવા જોઈએ મિત્રો, વન લાઈનમાં તમને આ બેટ યાદ તો હોવા જોઈએ કે કચ્છમાં આવેલ મહત્વના બેટ એમાં મિત્રો આપણે જોઈએ તો પ્રથમ ખદીર બેટ, બીજા નંબરે મિત્રો પચ્છમ, ત્રીજા નંબરે બેલા, ત્રીજા નંબરે બેલા અને ચોથા નંબરે ખાવડા. આ ચાર બેટ તો આપણને મોઢે હોવા જ જોઈએ, બરાબર? ચાર બેટ તો આપણને મોઢે હોવા જ જોઈએ. કચ્છમાં આવેલ બેટ પહેલા નંબરે ખદીર, પછી પચ્છમ, પછી બેલા અને પછી ખાવડા. કચ્છના મુખ્ય ચાર બેટો છે. કચ્છના મુખ્ય ચાર બેટ, બેટા નહીં હો, બેટ કહું છું, બેટ. બેટ ઓલું પાછું આજે 2020 હતી ભારતની, એ બેટ નહીં, કોહલી આમ રમતો એ બેટ નહીં. પછી તમે એમ પૂછો સાહેબ બેટ એટલે હું તો છોડી દેવાય, છોડી મેલ એમ ન હોય પાછું, અહીંયા પાછું શીખવું પડે. નો બેટ વિશે ખબર હોય, લગુન સરોવર વિશે નો ખબર, થોડોક આપણે પત્તા ખોલવા પડે. લગુન સરોવર કોને કહેવાય, બેટ કોને કહેવાય, બરાબર? અહીંયા વાત કરી આપણે કચ્છમાં આવેલ બેટની તો ખદીર બેટ, પચ્છમ, બેલા અને ખાવડા કચ્છ જિલ્લાની અંદર ચાર બેટો આવેલા છે. આગળ વાત કરવી છે મારે અભયારણો. કચ્છમાં જોવા લાયક અભયારણો જે કચ્છ જિલ્લાની અંદર અભયારણો છે અને જે એક્ઝામ રિલેટેડ છે, આ બોને ફોરેસ્ટની એક્ઝામની તૈયારી કરે છે, જે ફોરેસ્ટર અથવા તો ફોરેસ્ટ ગાર્ડની જે તૈયારી કરી રહ્યો છે વર્ગ, એ ફોરેસ્ટ ગાર્ડની તૈયારીની અંદર આ ફોરેસ્ટના પેપરમાં આમાંથી કદાચ કચ્છનું કોઈક અભયારણ લેવલનો પ્રશ્ન નીકળી જાય, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કચ્છના અભયારણ્યની અંદર મુખ્ય હું ચારને લઉં છું, જેમાં એક છે મિત્રો સુરખાબનગર, સુરખાબનગર અભયારણ્ય. બીજા નંબરે હું ઘુડખર અભયારણ્ય લઉં છું, ઘુડખર અભયારણ્ય. અને ત્રીજા નંબરે નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય, નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય, બરાબર. અને ત્રીજા નંબરે છારી ઢંઢ 2008, બધી ચર્ચા કરું છું, કન્ઝર્વેશન રિઝર્વ ગુજરાતનું એક, ગુજરાતનું એક કન્ઝર્વેશન રિઝર્વ એટલે છારી ઢંઢ જે કચ્છમાં આવેલું છે 2008ની અંદર, આ ચારેયની ચર્ચા કરવાની છે, બરાબર છે? એમાં મિત્રો આપણે સુરખાબનગર અભયારણ્ય, સુરખાબનગર અભયારણ્ય વિશે ચર્ચા કરવી છે. શેના સંદર્ભે? સુરખાબનગર અભયારણ્ય સંદર્ભે ચર્ચા કરવી છે. જોઈ શકો છો, હું થોડુંક સાઈડમાં જાઉં એટલે તમે જોઈ શકો આ સુરખાબ. યસ, ઓકે ઓકે, કચ્છમાં આવો એક વખત. યસ, સાચી વાત છે ભાઈ. અમિતાભ બચ્ચને કહે છે ભાઈ જોઈ લો કેવા સરસ મજાના આ અભયારણ્યની અંદર યાયાવર પક્ષીઓ જોવા મળે છે, સુરખાબનગર અભયારણ્ય.
બરાબર. આ અભયારણ્ય કચ્છના રાપર તાલુકામાં, કયા તાલુકામાં? રાપર તાલુકામાં, રાપર તાલુકામાં આવેલું છે. અને મિત્રો વાત કરીએ તો આ રાપર તાલુકાના કચ્છના મોટા રણ વિસ્તારમાં, એ ખબર છે આપણને, રણ વિસ્તાર પણ કયો? મોટો રણ, મોટું અથવા તો મોટો રણ વિસ્તાર, આ સુરખાબનગર અભયારણ્ય આવેલું છે. હવે વાત કરીએ મુદ્દાઓની સુરખાબનગર અભયારણ્યની અંદર, તો મિત્રો વાત કરીએ તો આ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. ફોરેસ્ટ ગાર્ડમાં પ્રશ્ન બની શકે, ફોરેસ્ટ ગાર્ડના પેપરમાં આ પ્રશ્ન બની શકે કે ગુજરાતનું કયું અભયારણ્ય સૌથી મોટું અભયારણ્ય છે. તો આપણને યાદ આવવું જોઈએ કે કચ્છના મોટા રણની અંદર જે સુરખાબનગર અભયારણ્ય છે એ કચ્છનું સૌથી મોટું, આમ તો ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. વર્ષ 1986માં આને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. સુરખાબનગર અભયારણ્યને વર્ષ 1986ની માલિપા જાહેર કરવામાં આવ્યું. સુરખાબે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, આ બધું ખબર હોય, આવી વાતો કાંઈ મારે ન કરવાની હોય. સાચી વાત કે ખોટી વાત મિત્રો? સાચી વાત કે ખોટી વાત? કે સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. શું છે? રાજ્ય પક્ષી છે. આ ફોરેસ્ટમાં ગાર્ડમાં આવા પ્રશ્ન પૂછાઈ જાઓ, આપણને એમ લાગે કે ભાઈ આવું થોડું, આપણે તો મોર કરીને આવીએ, એટલે મોરો જ હોય ને ગુજરાતનું રાજ્ય પક્ષી. હે, સિંહ કરીને આવીએ, વાઘ કરીને આવે, બધું યાદ રાખવું. રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય અહીંયા રાજ્ય લેવલની વાત કરીએ તો ગુજરાતનું રાજ્ય પક્ષી કયું, રાજ્ય પ્રાણી કયું? આવા ફોરેસ્ટ ગાર્ડમાં સામાન્ય હળવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ જતા હોય, એટલા માટે મેં મુદ્દો ટાંક્યો છે કે ગુજરાતનું, ગુજરાતનું આ સુરખાબે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. કચ્છમાં આ પક્ષીને, કચ્છમાં આ પક્ષીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો રા લાખેજા જાની, રા લાખેજા જાની નામથી આ સુરખાબ પક્ષીને ઓળખવામાં આવે છે. તેના લોકલ લોકો અથવા તો કચ્છી માડુઓ, જે કચ્છી લોકો છે, એ આ પક્ષીને રા લાખેજા નામથી ઓળખવામાં આવે છે. બરાબર. આગળ વધીએ મિત્રો, વાત કરવી છે મારે ઘુડખર અભયારણ્યની, કચ્છના ઘુડખર. હવે ઘુડખર એટલે હું જોઈ શકું, હું થોડોક ઇમેજની બહાર જાઉં તો ઘુડખર કોને કહેવાય? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, વીપીસિંગ આર્મી મેન સેલ્યુટ છે આર્મીના જવાનને. બરાબર, સેલ્યુટ, વેલકમ. મોરમાં આપલા મોર બોલી જાય, હા એક માર્ક તો જાય, પણ માઇનસ 25 લઈને જાય, એના કરતાં ભાઈ શીખીને જવું સારું. સાચી વાત કે ખોટી વાત ભાઈ? એટલે આવા હળવા પ્રકારના ઉપર છેલ્લા પોઈન્ટ પૂછાય જાય ને, અને એ ખોટો પડે ને ત્યારે બહુ પસ્તાવો થાય કે લા આપણે તો અંદર બહુ ડીપમાં જોયું, કે એલા આને હું કહેવાય ને આને હું કહેવાય. અહીં પૂછ્યું સાહેબ હા ઉપર લેવલનું સામાન્ય. ગુજરાતમાં પોલીસ ખાતાની દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચાયેલો જિલ્લો એટલે કચ્છ જિલ્લો, એક ગાંધીધામ અને ભુજ. આવું જ ક્યાંય વાંચવામાં આવ્યું જ નહોતું સાહેબ, એક કેસ ઓપડીમાં થાય કે ન થાય? આરટીઓની દ્રષ્ટિએ, આરટીઓની દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચાયેલો જિલ્લો એટલે કચ્છ જિલ્લો. આવું જ ક્યાંય આવ્યું જ નહોતું સાહેબ. એ અમુક બાબતો હોય ને, અમુક બાબતો એ ચોપડીમાં ન હોય, ન્યૂઝપેપરમાં જોવા મળે, કરંટ લેવલના મુદ્દા હોય એ જોવા મળે. ઊંટડીના દૂધનું વિતરણ એક વર્ષ પહેલાં અમદાવાદ ને ગાંધીનગરમાં અમૂલ દ્વારા ચાલુ કરવાનું હતું. હવે તમને એવું થાય કે ઊંટડીના દૂધનું, ઊંટનું દૂધ છે એમાં લેવાનું, એટલે આ ઊંટના દૂધની એક વખત ચા પીવો, મોજ આવી જાય, પોરાના પલ્લા ફૂટે. ઊંટના દૂધ પીવાથી ડાયાબિટીસ જેવો રોગ પણ ભાગે છે, ડાયાબિટીસ જેવો રોગ પણ ભાગે છે, ચર્ચા કરીશું આવે ત્યારે. એ પહેલા આપણે આ જંગલી ગધેડાઓ એટલે કે ઘુડખરની ચર્ચા કરીએ. અને આ અભયારણ્ય કચ્છના રાપર તાલુકામાં, બીજું રાપરમાં જ આવેલું. અને તમને એમ થાય છે ઘુડખર તો સુરેન્દ્રનગરમાં મહદન છે, તો મેં લખ્યું જ છે, જોઈ શકો છો, જો આખું વિધાન કે આ અભયારણ્ય કચ્છના રાપર તાલુકા અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં સંયુક્ત વિસ્તારમાં પથરાયેલું છે, આવેલું છે. યસ યસ, સાચી વાત છે ભાઈ, મગજમાં નાખી જ દેવાનું. ગણેશભાઈ ફોન કરજો, બધું સમજાઈ દે. આમ જો ને સમજાવું જ છું, આ શું છે ગધેડા ભાઈ? અમારા ભાવનગરમાં ગાય ગાંડા ને ગધેડા પ્રખ્યાત છે. બરાબર. આ ઘુડખર આ અભયારણ્ય
કચ્છના રાપર તાલુકા અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકા. ધાંગધ્રા હમણે મેં વાત કરી ગુજરાતનું પિંક સિટી, ધાંગ એટલે ધરા, પથ્થરોનું શહેર એટલે ધાંગધ્રા, અને આ રાપર કચ્છનું રાપર અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા વિસ્તારમાં મહદઅંશે સંકળાયેલું છે. કયું અભયારણ્ય? તો કે ગુડખર અભયારણ્ય. ગુડખર અભયારણ્ય અને ગુડખર અભયારણ્ય જે મારે હજી અંદર જવું હોય તો 1992માં આ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. ગુડખર અભયારણ્ય ક્યારે જાહેર કરવામાં આવ્યું? ગુડખર અભયારણ્ય ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો 1992ની અંદર આ ગુડખર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. ચિકારા, શિયાળ, યાયાવર પક્ષી અને નીલગાય. નીલગાય એટલે મિત્રો હું ભાવનગરનો રહેવાસી છું એટલે હું એને રોજડા પણ કહી શકું. રોજડા, રોજ અથવા રોજડા પણ કહેવાય છે, ને નીલગાય કહેવામાં એ ત્યાં જોવા મળે છે. આ ગુડખર અભયારણ્યની અંદર ચિકારા, શિયાળ અને યાયાવર પક્ષી અને નીલગાય વગેરે જોવા મળે છે, બરાબર છે. અને ગુડખર સમગ્ર વિશ્વમાં, જો યાદ રાખજો, ગુડખર સમગ્ર વિશ્વમાં કચ્છમાં જ જોવા, માત્ર કચ્છમાં જ જોવા મળે છે. આપણે કેવી ગધેડા અલગ, આ ગુડખર છે. આમ તો મેં હજી અંદર બહુ ડીપમાં વાંચ્યું છે એક જગ્યાએ, ભલે અહીંયા લખ્યું મેં વિશ્વમાં, પણ મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર આ ગુડખરનો એક જાતિ જોવા મળે છે. પણ તમે કાંઈ કરીને ન આવતા, બહુ આમાં વૈજ્ઞાનિક નહીં થવાનું. આપણને અંદર આપ્યું છે ભાઈ ગવર્મેન્ટ બુકની અંદર કે ભાઈ ગુડખર સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છમાં જોવા મળે છે. તો આપણે યાદ રાખવાનું કે ગુડખર અભયારણ્ય જે ગુડખર છે એ સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં તેને જંગલી, ગુજરાતમાં તેને જંગલી અથવા રાની ગધેડા કહેવામાં આવે છે. ગુજરાતમાં ગુડખરને શું કહેવામાં આવે છે? રાની ગધેડા અથવા તો જંગલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જંગલી કહેવામાં આવે છે, બરાબર છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ગુડખરનું વૈજ્ઞાનિક નામ લઈને આવ્યો ભાઈ, અમને કહેતા હતા ને સાહેબ ગુડખર વિશે સમજાવો, ગુડખર વિશે સમજાવો. તો જો આ બધું ગુડખર વિશે જ છે કે ગુડખર સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છ જિલ્લામાં જોવા મળે છે, ગુજરાતમાં તેને જંગલી અથવા તો રાની ગધેડા કહેવામાં આવે છે, અને ગુડખર વિશે સમજાવવા બાબતની જે ભાઈ કોમેન્ટ કરી હતી એને આન્સર મળી ગયો છે કે ગુડખરનું વૈજ્ઞાનિક નામ 21 હેમિયોનસ ખર છે. શું કીધું? 21 હેમિયોનસ ખર તરીકે ઓળખાય છે વૈજ્ઞાનિક નામ ગુડખરનું, બરાબર છે. આટલી માહિતી મેળવવા બાદ હજી એક પોઈન્ટ ઉપર જઈએ કે ગુડખરને ત્યાંના લોકલ લોકો ખસર પણ કહે છે. શું કહે છે? ગુડખરને ખસર પણ કહે છે. શું કહેવાય છે? ખસર. આ કદાચ શબ્દ નવો આવ્યો હશે ઘણા વિદ્યાર્થીઓ માટે, હાચું દિલ ઉપર હાથ મૂકીને કહેજો. ગુડખરને, જો ગુડખરને ખસર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંના લોકલ લોકો ખસર પણ કહે છે. ગુજરાતની જનતા એને શું કહે? જંગલી પણ કહે છે, રાની ગધેડા તરીકે પણ ઓળખાવે છે. અને એનું વૈજ્ઞાનિક નામ છે 21 હેમિયોનસ ખર તરીકે ઓળખાય છે, બરાબર. આ આટલી ગુડખરની વાત થઈ, એના અભયારણ્યની વાત થઈ. હવે આગળ વધવું છે મિત્રો, અને એ આગળ વધતા આપણે હવે જોવું છે નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય. નારાયણ સરોવર જે અભયારણ્ય છે એ નારાયણ સરોવરની વાત કરવી છે. કોટેશ્વરની વાત નથી કરતો, હજી આવશે. અત્યારે હું મિત્રો તમને ખાલી અભયારણ્યમાં લઈ જાઉં છું. ક્યાં લઈ જાઉં છું? અભયારણ્યમાં. અને આ નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય છે ત્યાં શું જોવા મળે છે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, હું રાહ જોઉં છું તમારા આન્સરની, તમારા જવાબની. મારો પ્રશ્ન એવો છે કે આ નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્યમાં શું જોવા મળે છે? બોલો ફટાફટ કોમેન્ટ્સ બોક્સની અંદર કોમેન્ટ કરો. હા, બહુ ભારે વૈજ્ઞાનિક નામ ભાઈ, અઘરું હો મારું હારું. મેહુલભાઈ તો બહુ સવાલ પૂછ્યા ભાઈ. ઓહ, નર કોને કહેવાય ને માદા કોને કહેવાય? અરે સરસ, ખેતરમાં હેરાન કરે. હા બહુ કરે. યસ, જવાબ મળ્યો છે, વિશાલભાઈનો જવાબ મળ્યો છે, રાઈટ. યસ યસ યસ, સરસ, વેરી ગુડ. નીલભાઈનો જવાબ સાચો છે, સરસ નીલભાઈ. ઓકે સરસ, વેરી ગુડ નીલભાઈ. દવેભાઈ, રાણી લક્ષ્મીભાઈ, ઓકે ઓકે.
સરસ, વેરી ગુડ રોહિતભાઈ ઠાકોર, સરસ, વેરી ગુડ. જો ઇમેજ દ્રશ્યમાન કરાવું, યાયાવર પક્ષીઓ, વિદેશથી પક્ષીઓ આવ્યા, યાયાવર પક્ષીઓ, બરાબર. અને એના માટે મિત્રો કચ્છ જિલ્લાના લખપત તાલુકાના, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલું છે આ નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય. નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં. ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં, બરાબર છે. અને બધા જ પ્રકારના પક્ષીઓના સંવર્ધન માટે કચ્છના મોટા રણમાં આવેલ નારાયણ સરોવર ખાતે આ અભયારણ્ય આવેલું છે. મેં હમણાં જ વાત કરી યાયાવર પક્ષીઓ, જોઈ શકો તો તમે ઇમેજની અંદર. અને એમને સંવર્ધન કરવા માટે, એટલે કે આ બધા જ પ્રકારના જે પક્ષીઓ આ નારાયણ સરોવર ખાતે આવે છે, એ નારાયણ સરોવર ખાતે જે પક્ષીઓ આવે છે એ સંવર્ધન માટે કચ્છના મોટા રણમાં, કચ્છના આ મોટા રણમાં આ અભયારણ્ય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તમને જો આ નારાયણ સરોવર યાદ આવતું હોય, આ લખપત યાદ આવતું હોય, તો નારાયણ સરોવરના કિનારે મંદિર પણ આવેલું છે. રાવણ દ્વારા શિવલિંગની સ્થાપના થઈ છે. આખી એક બહુ મોટી વાર્તા છે. રાવણ શિવલિંગ લઈને નીકળ્યો હોય એ નારાયણ સરોવર અને મંદિર કોટેશ્વર કે XYZ બધા મંદિરો ભણાવું ત્યારે હું એ વાતને વાગોળીશ, તમારી સમક્ષ રજૂ કરીશ, બરાબર છે. અત્યારે મિત્રો આપણે આગળ વધવું છે અને આગળ વધતા આપણે છારી ઢંઢ વિશે ચર્ચા કરવી છે. શેના વિશે? છારી ઢંઢ. આ એક્ઝામમાં પૂછાય, ફોરેસ્ટની એક્ઝામમાં મને તો લાગે છે આ પૂછાય એવું, તો આપણે યાદ રાખવું પડે. ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ, ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ, બરાબર છે, છારી ઢંઢ. અને એ છારી ઢંઢ એટલે કે મિત્રો આ અભયારણ્ય કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ફૂલય ગામ. કયું ગામ? ફૂલય, યાદ રાખજો, ફૂલય. ગાંધીનગરની અંદર ઘણાને વિચાર આવતો હશે, એક સાહેબ ગાંધીનગરની અંદર એક બનવાનું છે, અહીંયા એક સાહેબ ઘોષણા થઈ ગઈ, હા એ બધી વાતો છે, બરાબર. આપણે છારી ઢંઢ અત્યારે સમજીએ તો એની અંદર જો સમજો આ અભયારણ્ય કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ફૂલય ગામ નજીક આવેલું છે. કયા ગામ નજીક? ફૂલય ગામ નજીક આવેલું છે. અને છારી ઢંઢને વર્ષ 2008માં સુરક્ષિત કરાયું હતું. છારી ઢંઢને હમણાં અગાઉ લેક્ચર ચાલુ કર્યું ને ત્યારે પણ યાદ કર્યું હતું, છારી ઢંઢ 2008 આ સાલ ના ભૂલાય. છારી ઢંઢ અભયારણ્યને ક્યારે સુવિકસિત કરવામાં આવ્યું? તો 2008ના રોજ. રાણી લક્ષ્મીબાઈ આવશે હો બધું. સિંધી ભાષામાં નાના છીછરા ખાબોચિયા માટે ઢંઢ શબ્દ વપરાય. જે આ ઢંઢ છે ને એ કચ્છમાં નાના છીછરા ખાબોચિયા માટે, ખાબોચિયા માટે આ ઢંઢ શબ્દ વપરાય છે. આ એની બાબત થઈ, આ એની બાબત થઈ. યસ, નખત્રાણામાં આવેલું ફૂલય. જય ભવાની, જય ભવાની. ચિકારા માટે યસ, ઓકે. ભાવિન પટેલ ઓકે. નેટ કમ્પ્લીટ હશે તો ક્લિયરિટી કમ્પ્લીટ જ હશે, બરાબર તમારી. આ અભયારણ્ય કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ફૂલય ગામ નજીક આવેલું છે. છારી ઢંઢને 2008માં સુરક્ષિત કરાયું અને સિંધી ભાષામાં, શું કીધું? સિંધી ભાષામાં, એટલે કે કચ્છમાં ગુજરાતી અને સિંધી મિક્સ છે, કચ્છી બોલી અલગ છે. મોંજે વતન કચ્છડો, જે કચ્છમાં બોલતા હોય એને ખબર હોય, ભુજ સાઈડ, મુંદ્રા સાઈડ, પીપા સોરી આગળ જાઓ નખત્રાણા બાજુ, તો એ સાઈડ, આ જે રાપર તાલુકો છે એ સાઈડ બહુ ઓછી કચ્છી બોલાય. બાકી ભુજ સાઈડ જાવ તો એકલું કચ્છ કચ્છી જ બોલાય. તો સિંધી અને ગુજરાતીનું મિશ્રણ છે એટલે કચ્છી ભાષા. અને આ સિંધી ભાષામાં નાના છીછરા ખાબોચિયા માટે આ ઢંઢ શબ્દ વપરાય છે, બરાબર, જે આપણે છારી ઢંઢ કહીએ. કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય, ચોથું અભયારણ્ય કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય શેના માટે છે? તો તમને ખબર છે, ઘોરાડ નામના પક્ષી માટે છે. જોઈ શકો છો આ થોળ પક્ષી અભયારણ્યમાં વિચાર કર્યો છે. એરલ તળાવ આજુબાજુ કૃત્રિમ સરોવર વિકસાવ્યો પણ હજુ કાગળ પર છે. હા એ બધું કાગળ ઉપર જ રહે નીલભાઈ.
બે ગેમ રિઝર્વ આવેલા છે, એક સારી દંડ અને કડી. ઓકે આશીષભાઈ ગોસ્વામી, ઓકે હા મારું નખત્રાણા, હા પાંજો કચ્છન, હા ઓકે. કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય મિત્રો, આ અભયારણ્ય કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, આ અભયારણ્ય કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય ક્યાં તાલુકામાં આવેલું છે? તો કે મિત્રો અબડાસા તાલુકામાં આવેલું આ અભયારણ્ય છે. વર્ષ 1992 માં આ અભયારણ્યને જાહેર કરવામાં આવ્યું. કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય તરીકે, બરાબર છે. અને વાત કરીએ તો આ ઘોરાડ પક્ષી અભયારણ્યમાં ઘોરાડ, ચિકારા અને વરુ જોવા મળે છે મુખ્યત્વે. આ ઘોરાડ પક્ષી અભયારણ્યમાં મુખ્યત્વે ઘોરાડ, ચિકારા અને વરુ જોવા મળે છે મોટા પ્રમાણમાં, બરાબર છે. પછી ચેર મેઘરૂ, જે આપણે કહેતા મેઘરૂના વૃક્ષો કેવા હોય એના સંદર્ભે મારે તમને થોડુંક કચ્છમાં લઈ જવું છે. એ મેઘરૂના વૃક્ષો, ચેરના વૃક્ષો જે આપણે કહીએ છીએ, થોડીક ચર્ચા કરીશું. જોઈ શકો છો આ ચેરના વૃક્ષો છે, ચેરના જંગલો, મેંગ્રુવના જંગલો આપણે કહીએ છીએ ને, એ આ મેંગ્રુવના જંગલો, ચેરના વૃક્ષો, દરિયા કિનારે આ મેંગ્રુવના જંગલોનો વિકાસ કરવામાં આવે, બરાબર. જોઈ શકો છો કે મેંગ્રુવના જંગલો મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. કઈ જગ્યાએ મેંગ્રુવના જંગલો જોવા મળે છે? તો કે મેંગ્રુવના જંગલો મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળે છે મિત્રો. અને ભરતી અને ઓટ સામે આ જંગલો કાંઠાના વિસ્તારને રક્ષણ આપે છે. દાખલા તરીકે આ દરિયા કિનારો છે, આ શું છે? દરિયા કિનારો છે. જ્યારે પણ આ દરિયા કિનારે ભરતી ઓટ આવે ત્યારે આ દરિયા કિનારાને સુરક્ષિત રાખવા માટે એ દરિયા કિનારો આગળ ના વધે, એ માટે આ મેંગ્રુવના જંગલો અથવા તો ચેરના વૃક્ષો વાવવામાં આવે છે, કે જેથી કરીને એ કાંઠાના વિસ્તારને રક્ષણ આપી શકે. એ કાંઠાનો જે દરિયા કિનારાનો કાંઠાનો વિસ્તાર છે એને રક્ષણ આપી શકે એટલા માટે. ઓકે નીલભાઈ, ઓકે ભાવેશભાઈ, તો તમારે તો બહુ વાંચવું પડશે. તમને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર ન ખબર હોય તમારે ઘણું બધું રીડિંગ કરવું પડશે. તમે મારા અંદાજ મુજબ ઘણું બધું હજી કાચું છે, તમારે બધું ભેગું કરવું પડશે. રિયલ ફેક્ટ કિસ્સો કહું છું, 5-10 ધોરણના પાઠ્યપુસ્તક તમે પહેલાં કરી નાખો. 5-10 ધોરણના પાઠ્યપુસ્તક જો તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ, ગવર્મેન્ટ સરકારી પરીક્ષા પાસ કરવી છે તો પ્રથમ તમે 5-10 ધોરણના પાઠ્યપુસ્તક કરી નાખો, એ તમારા માટે બેસ્ટ રહેશે. જો તમને આ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર ન ખબર હોય ને તો આટલું કરજો, બધો અંદાજ આવી જશે, બરાબર. ઓકે કચ્છ જિલ્લાના અગત્યના સ્થળો, એક સ્થળ ભણાવીને લેક્ચર પૂરો કરશું અને પછી આપણે પાર્ટ 2 કચ્છ જિલ્લાનો ભાગ 2 જોશું, કારણ કે 1.5 કલાક વીતી ગઈ છે અને એક સાથે કરાવશું તો નહીં મજા આવે. મને પણ સમય આપજો, ખૂબ મજા કરાવી છે હજી બીજા લેક્ચરની અંદર, પણ એક વસ્તુ મારે કરાવી છે જે કચ્છ જિલ્લાના અગત્યના સ્થળો અત્યારે જે હું સ્ટાર્ટ કરું છું. હજી તો મિત્રો હવે એ શરૂઆત હોઈ, આગે આગે દેખતે જાઓ, અભી અભી તો કિતના જ્યાદા બાકી હે. વિજયભાઈ રૂપાણી જેવું બાવા હિન્દી મારું છે, મોટી મોટી બાતે હો ગઈ હે. કેવી? બડી બડી નહીં, મોટી મોટી બાતે હો ગઈ હે, બરાબર. તો આવું બધું છે ભાઈ. તો કચ્છ જિલ્લાની અંદર હજી ઘણી બધી જોવાનું છે. હવે તો આપણે જે જોવાનું છે આખું જ કચ્છ જિલ્લાના યોગ્ય અગત્યના સ્થળો, એમાં મુખ્ય મુદ્દો એક કરાવીને આજનો લેક્ચર આપણે પૂરો કરશું અને નેક્સ્ટ જ્યારે પણ મારો લેક્ચર આવે ત્યારે આપણે કચ્છ જિલ્લાના બીજા ભાગની અંદર પ્રયાણ કરશું અને એમાં સ્થળોની ચર્ચા કરીશું, બરાબર છે. વાત કરવી છે પ્રથમ મારે ભુજની. શેની વાત કરવી છે? ભુજની. અને એ ભુજની વાત કરતા પહેલા મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આ ભુજ જિલ્લા, ભુજ શહેરની સ્થાપના કોણે કરી? ભુજની સ્થાપના કોણે કરી? આનો જવાબ જે સાચો આપે એ વ્યક્તિ સાચો. કચ્છના હશે એ તો આપી જ શકવાના છે, બરાબર છે. કચ્છ જિલ્લાના છે એ જવાબ આપી જ શકવાના છે. નીલભાઈ, ઓકે નીલભાઈ, એક જ મેસેજ કરજો પ્લીઝ, ફાફા મારના પડતા હે.
યસ યસ. ચાલો ભાઈ મને જવાબ આપો, ભુજની સ્થાપના કોણે કરી? આવશે પેલા કચ્છ પૂરું થાય ને પછી બનાસકાંઠા આવશે અને ડાંગે આવશે, બરાબર. હવે યાર માર્કેટમાં આવ્યો છું તો આવી જશે. ઘણાના જવાબ સાચા છે, ઘણાના જવાબ ખોટા છે. યસ, એક જવાબ સાચો આવ્યો, હિતેશભાઈ. હિતેશભાઈનો જવાબ જે જાય છે એ સાચો છે. યસ સરસ, વેરી ગુડ હિતેશભાઈ, સરસ, વેરી ગુડ હિતેશભાઈ, તમે જે જવાબ આપ્યો એ સાચો છે. ઓકે મિત્રો, વાત કરીએ ભુજની સ્થાપના. ઈસવીસન 1548માં મહારાજા રાવ હમીરજીએ કરી. રાજધાની કોણે બનાવી એનો જવાબ તમે આપો છો. તમે જે રા ખેંગારજી પ્રથમ કહો છો એને રાજધાની બનાવી, પણ મેં તો એવો પ્રશ્ન પૂછ્યો તો મિત્રો કે ભુજની સ્થાપના કોણે કરી, તો ભુજની સ્થાપના મિત્રો 1548માં મહારાજા રાવ હમીરજી. આ 1548 નહીં આવ્યો, સોરી, બરાબર, રાવ હમીરજી દ્વારા કરવામાં આવી. ભુજની સ્થાપના કોણે કરવામાં આવી? રાવ હમીરજી દ્વારા કરવામાં આવી હતી, ભુજના રાજા, બરાબર છે. ભુજિયા ડુંગરની તળેટીનું આ સ્થળ છે જે છે ભુજ. ડુંગર ઉપર ભુજંગ નાગનું મંદિર આવેલું છે. જ્યારે મેં ભુજિયો ડુંગર બતાવ્યું ત્યારે મેં કીધું હતું કે અહીંયા ભુજંગ નાગનું મંદિર આવેલું છે, બરાબર છે. અને જોઈ શકો છો આ ભુજિયો ડુંગર, આ ભુજિયો ડુંગર અહીંથી જાઓ એટલે જો અહીંયા ભુજંગનાથનું મંદિર પણ આવેલું છે. આ ભુજ ડુંગર, ભુજિયા ડુંગરમાં, બરાબર. વાત કરી છે ગુજરાતનો સૌથી જૂનો મહેલ, એ પણ ભુજમાં આવેલો છે, જેનું નામ છે પ્રાગ મહેલ. શું કીધું? કે ગુજરાતનો સૌથી જૂનો મહેલ એટલે કે પ્રાગ મહેલ, જે 19મી સદીમાં જોઈ શકો છો. જે ગયા હોય એને ખબર છે, મજા આવશે. આ પ્રાગ મહેલ એ 19મી સદીમાં બંધાયો છે. ગુજરાતનો સૌથી જૂનો મહેલ કહેવામાં આવે છે. આ મહેલના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજાએ કરી. આ મહેલ બંધાવવાની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજાએ કરી. મિત્રો, આ મહેલ બંધાવવાની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજાએ કરી. ઓ 1865ની અંદર, ક્યારે? 1865ની અંદર. અને મિત્રો, એનાથી આગળ એક મુદ્દો તમને કહું તો મહેલનું બાંધકામ ખેંગારજી ત્રીજાના રાજમાં પૂરું થયું. ખેંગારજી રાજ ત્રીજાના સમયમાં બાંધકામ પૂરું થયું. કેટલું ચાલ્યું વિચાર કરો, કામ પૂરું થયું, બાંધકામ પૂરું થયું, જે છે 1879. આ ગુજરાતનો સૌથી જૂનો મહેલ એટલે પ્રાગ મહેલ, જે ભુજની અંદર આવેલો છે. જે ભુજમાં ફરવા ગયા છે અથવા જો જે લોકલ ભુજના છે એમણે જોયો હશે આ ભુજ મહેલ. અને અહીંથી આ ટોચ ઉપરથી આ બારીમાંથી જુઓ ને એટલે ભુજ મસ્ત દેખાય આખો. જે ગયા હોય એને ખબર હશે. આ પ્રાગ મહેલને આ જે આ દાંડી છે એમાં અહીંયા કા આ બારીમાંથી તમે જુઓ તો આખું ભુજ એવું સરસ મજાનું દેખાય. હમીરસર દેખાય, પન્ના મસ્જિદ દેખાય, આશાપુરામાંનું મંદિર દેખાય. એનાથી આગળ વાત કરું તો મિત્રો સ્વામિનારાયણ મંદિર દેખાય, બરાબર. તો આ ભુજની અંદર આવેલું આ આ જે પ્રાગ મહેલ, જે ગુજરાતનો સૌથી જૂનો મહેલ છે, ઇટાલિયન ગોથિક શૈલીમાં કરવામાં આવ્યો હતો. ઇટાલિયન ગોથિક શૈલીમાં આ મહેલની રચના કરવામાં આવી. ઇમેજની અંદર તમે જોઈ શકો છો. હા, એ બધું આવશે નિલેશભાઈ, રબરી આવી જાય, ચિંતા ના કરો. ત્યારે એ સમયે આ મહેલ બનાવવા માટે, આવું પૂછાય નહીં પણ ખાલી જાણકારી માટે, કચ્છના હોય એને ખબર હોય અથવા તો બહારના છે આ જાણકારી લઈને જાઓ. આ મિત્રો પ્રાગ મહેલ બનાવવા માટે એ સમયે વિદ્યાર્થી મિત્રો આટલો સમય લાગ્યો અને 31 લાખ રૂપિયાનો ખર્ચો થયો. કેટલા રૂપિયા? 31 લાખ રૂપિયાનો. ક્યાંક જો તમારી પાસે સારું પુસ્તક હોય, સારા કન્ટેન્ટવાળું, તો એની અંદર વાંચી જુઓ
31 લાખ રૂપિયાનો આ પ્રાગ મહેલ બનાવવા માટે પાછળ ખર્ચો કરવામાં આવ્યો હતો. અને એ કારીગરો જે ઇટાલિયાથી કારીગરો લાવ્યા હતા, એ કારીગરોને મિત્રો સોનું આપવામાં આવ્યું હતું ઇનામ સ્વરૂપે. કારીગરોને આપણે જેમ દાડી આપીએ ને, કેમ આપણા ઘરે દાડીઓ લાવીએ તો 350 રૂપિયા આપીએ. કેટલા રૂપિયા? 350 રૂપિયા. જો કડીઓ હોય તો 700 રૂપિયા આપે, 1000 રૂપિયા આપે. અહીં તો રાજાએ કારીગરોને મહેનતાણામાં સોનાના સિક્કા આપ્યા હતા. કારીગરોને મહેનતાણામાં સોનાના સિક્કા આપ્યા હતા. આ છે પ્રાગ મહેલ. કયો મહેલ છે? પ્રાગ મહેલ. અને તમને બધાને ખબર છે મિત્રો, હમ દિલ દે ચુકે સનમ પિક્ચરનું શૂટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું, અને લગાન પિક્ચરનું શૂટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું. એવો આપણો આ પ્રાગ મહેલ, બરાબર છે? આખી જ આ પ્રાગ મહેલ સંદર્ભેની ચર્ચા આપણે કરી, પ્રાગ મહેલ સંદર્ભેની ચર્ચા કરી. મજા આવતી હોય તો હજી જે લોકો આ અભયમ અકાદમીનો અત્યારે જે લેક્ચર તમે જોઈ રહ્યા છો એને યોગ્ય લાઇક આપી દેજો ભૂલ્યા વગર. જો મજા આવી હોય તો લાઇક આપતા જજો, બરાબર. હજી મારે કચ્છ મ્યુઝિયમ લઈ લેવું છે, કારણ કે ભુજ ચાલુ છે, ભુજનું છે, તો મારે કચ્છ મ્યુઝિયમ લેવું પડે, આઈના મહેલ લેવો પડે, હમીરસર તળાવ લેવું પડે, અને આ ભુજ પૂરું કરીને પછી જાય ભુજવાડીને બધું પછી લઈશ. માતાના મઢ, અંજાર, ગાંધીધામ, માંડવી બીચ, આ સુથરીન બધું, હજી તો કેટલું બધું આવશે. અને આની પછીના લેક્ચરની અંદર લેશું, એ પહેલાં આપણે ભુજ પૂરું કરીએ. તો ભુજની અંદર આ પ્રાગ મહેલ પછી મારે જો વાત કરવી હોય તો ગુજરાતનું જૂનું મ્યુઝિયમ એટલે કે કચ્છ મ્યુઝિયમ. કયું મ્યુઝિયમ? કચ્છ મ્યુઝિયમ. આ કચ્છ મ્યુઝિયમ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે કચ્છ મ્યુઝિયમ, જેનું જૂનું નામ ફર્ગ્યુસન સંગ્રહાલય પણ છે. કેવું છે? ફર્ગ્યુસન સંગ્રહાલય. ફર્ગ્યુસન સંગ્રહાલય જૂનું નામ છે. આ તમે ગયા હોય તો તમને આ પણ જોવા મળશે, ભુજની અંદર ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે કે કચ્છ મ્યુઝિયમ, જેની સ્થાપના મિત્રો 1 જુલાઈ 1877 માં થઈ. આની સ્થાપના ક્યારે થઈ મિત્રો? 1877 માં થઈ. ક્યારે થઈ? 1 જુલાઈ. અહીંયા લખું છું એટલે બતાય, 1 જુલાઈ 1877 માં આ કચ્છ મ્યુઝિયમ એટલે કે જે જૂનું નામ એનું ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાય છે એ છે, બરાબર છે. અને આ ખેંગારજી ત્રીજાએ એની સ્થાપના કરી હતી. આ ફર્ગ્યુસન એટલે કે કચ્છ મ્યુઝિયમની ખેંગારજી ત્રીજાએ તેની સ્થાપના કરી. ખેંગારજી ત્રીજા દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આગળ વધીએ મિત્રો, આગળ વધીએ, બરાબર. આઈના મહેલ, આઈના મહેલ જોવાલાયક સ્થળ છે મિત્રો. ભુજમાં જાઓ અને આઈના મહેલ તમે ના જુઓ તો હકીકતમાં એ બહુ ખરાબ વાત કહેવાય. આઈના મહેલ એકવાર જોવા જેવો છે, જોવા જેવો છે ને જોવા જેવો છે, બરાબર. સોનાની સાંકળે ભાઈ ત્યાં અરીસાઓ ગોઠવવામાં આવ્યા છે, અંદર જાઓ તો ખબર પડે, હં, બરાબર. એ પહેલાંનો સમય હતો, જોઈ શકો છો. આઈના મહેલ, કેવો મહેલ? આઈના મહેલ. આઈના મહેલ પણ ક્યાં આવેલો છે મિત્રો? ભુજમાં આવેલ છે, ભુજમાં આવેલ છે આ આઈના મહેલ. મિત્રો, મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામસંગ માલવ હતા. આના મુખ્ય મિસ્ત્રીકામ, મિસ્ત્રી રામસંગ માલવ આઈના મહેલ, બરાબર. આઈના મહેલ, આઈના મહેલનું નિર્માણ રાવ લખપતજી દ્વારા 1761 કરવામાં આવ્યું હતું. શું કીધું મેં? આઈના મહેલનું નિર્માણ રાવ લખપતજી દ્વારા 1761 કરવામાં આવ્યું હતું. આ સરસ મજાનો આઈના મહેલ જાઓ તો અંદાજ આવી જાય કે કઈ રીતનો આઈના મહેલ છે.
પછી વાત કરીએ આપણે દેસલસર તળાવ ભુજમાં આવેલું છે, હમીરસર તળાવ, હમીરસર સરોવર અથવા તો હમીરસર તળાવ એ પણ ભુજની અંદર આવેલું છે, સરદબાગ પેલેસ અત્યાર સુધી રાજા કચ્છના ભુજના રાજાનું નિવાસ સ્થાન એટલે મિત્રો સરદબાગ પેલેસ, બધાને ખબર હશે બરાબર છે, બધાને ખબર છે. હવે તો આને સંગ્રહાલયમાં બનાવવામાં આવ્યું છે બરાબર. પહેલાં જે સરદબાગ પેલેસ છે, સરદબાગ પેલેસની અંદર કચ્છના મહારાજા સાહેબ રહેતા હતા, રહેઠાણ કરતા હતા. અત્યારે આ સરદબાગ પેલેસને પણ સંગ્રહાલયમાં પલટાવવામાં આવ્યું છે. ત્યારબાદ ફતેહ મહમદ આરબનો હજીરો આવેલો છે ભુજની અંદર, ભુજની અંદર. ઓકે ઓકે ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. ફતેહ મહમદનો આરબનો હજીરો ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલો છે? તો એ પણ કચ્છના ભુજ શહેરની અંદર આવેલો છે. અને પન્ના મસ્જિદ પૂછાઈ ગયેલી વસ્તુ છે, પન્ના મસ્જિદ પણ ભુજ શહેરની અંદર આવેલી છે. અને જોઈ શકો છો ભુજના ભુજ હમીરસર તળાવ તમે દ્રશ્યમાન કરાવું છું, તમે જોઈ શકો છો આ ભુજનું હમીરસર તળાવ છે. શું છે? હમીરસર સરોવર અથવા તો તળાવ, અથવા તો તળાવ દ્રશ્યમાન છે, જોઈ શકો છો બરાબર. અને સરદબાગ પેલેસ છે, આ પેલેસ રાજવાટિકા તરીકે ઓળખાય છે. જે સરદબાગ પેલેસ છે એ રાજવાટિકા તરીકે ત્યાં ઓળખાય છે. રાજાનું નિવાસ સ્થાન હતું, રાજાનું નિવાસ સ્થાન હતું એ આ છે ભુજનું સરદબાગ, સરદબાગ પેલેસ. 1991 સુધી કચ્છના રાજા નિવાસ કરતા હતા. હાલમાં 1991 સુધી, શું કહું છું જો, 1991 સુધી તો એટલે કે મારા જન્મ પહેલા સુધી તો રાજા નિવાસ કરતા હતા. અને રાજાનું અવસાન થયા બાદ તેને સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યું, સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યું. આ મિત્રો વાત થઈ સરદબાગ પેલેસની. કયા પેલેસની? સરદબાગ પેલેસ. ભુજ ચાંદી કામ માટે જા, ભુજની બાંધણી બધું આવશે. બાંધણીને મેં છોડી નથી, ભુજની જે અજરક લુંગી આવે ને કચ્છની એ લુંગીને મેં લઈ લીધી છે. કચ્છનું સારામાં સારું વાદ્ય સુરિંદો પણ લઈ લીધું છે. પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે ઘણું બધું મિત્રો જોવાનું છે. એની અંદર હજી તો આપણે એક જ સ્થળ લીધું ભુજ. અને આ રીતે વાર્તા સ્વરૂપે હવે જે આવશે ને બધી વાર્તા સ્વરૂપે અમુક અમુક સ્થળો આવશે. દાખલા તરીકે તમે માંડવી બીચ જાઓ તો માંડવી બીચ પ્રાઇવેટ બીચ, કાઠડા ગામ, કાશી વિશ્વનાથ બીચ તરીકે ઓળખાય. બ્લુ વોટર જોવા મળે કાશી વિશ્વનાથ બીચે. ગુજરાતમાં બીજું એક સ્થળ છે જ્યાં બ્લુ વોટર જોવા મળે, વિજય વિલાસ પેલેસ માંડવી. ટીબીનું આવેલું છે માંડવીની અંદર. શ્યામજી કૃષ્ણ વર્મા બરાબર એ પણ આવેલું છે માંડવી. અલગ અલગ બીજા બધા કરો, દાખલા તરીકે આપણે આમ રાપર જઈએ, ત્રિકમ સાહેબની સમાધિ બરાબર. ધ્રંગ જોઈએ, કચ્છનું ભૂકંપનું મુખ્ય બિંદુ જોઈએ ધ્રંગ બરાબર. માતાનો મઢ જોઈએ, નારાયણ સરોવર જોઈએ, કોટેશ્વર મંદિર જોઈએ. સૂર્ય મંદિરની વાત કરીએ, કોટાઈનું સૂર્ય મંદિર, ભુજોડી જોઈએ. હજી અઢળક સ્થળો બાકી છે. અને એ વસ્તુ જ્યાં આ ભુજની કચ્છની અંદર પ્રખ્યાતો છે એ બાંધણી, દાબેલી અને અલગ અલગ બીજા ઊંટ કે XYZ બીજી વિશેષતાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો મિત્રો, મહારાજા લખપતસિંહનો કોતરણીવાળી છત્રી, યસ હા, ઘુમ્મ ઠાકરની છત્રી, યસ રાઈટ છે મિત્રો. થેન્ક યુ ભાઈ. લેક્ચર કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરજો. તમને કચ્છ જિલ્લામાં કેવું લાગ્યું? હજી ભાગ 2 આપણે લેશું નેક્સ્ટ ટાઈમ જ્યારે મારો લેક્ચર હશે ત્યારે. અને ત્યારે આપણે કચ્છ જિલ્લો મસ્ત રીતે હવે આપણે જે સ્થળો ભણવાના છે એને ભણશું. હા છત્રડી, યસ મજા આવી. થેન્ક યુ આભાર. જય દ્વારકાધીશ, થેન્ક યુ. પાછું આવીશ, ચિંતા ના કરતા, જલ્દી આવીશ, પાછું આવીશ. થેન્ક યુ આભાર ઓલ ઓફ યુ. થેન્ક યુ. ઓલ ઓફ યુ થેન્ક યુ.
ચકાસ ચકાસ, એકદમ સરસ, થેન્ક યુ. કચ્છ જિલ્લાના કેટલા છે ફટાફટ કોમેન્ટ કરો ભાઈ, કચ્છ જિલ્લાના કેટલા છે? જોરદાર શક્તિસિંહ જાડેજા, થેન્ક યુ રોહિતભાઈ, થેન્ક યુ, ખૂબ સરસ, થેન્ક યુ. આશા પટેલ થેન્ક યુ, કેતનભાઈ થેન્ક યુ, થેન્ક યુ. ગીતાબા રાઠોડ ભુવા, થેન્ક યુ ભુવા. અમલેશભાઈ થેન્ક યુ, યશભાઈ થેન્ક યુ, રબારી તેજા થેન્ક યુ. જે કોઈ વિદ્યાર્થીઓને થેન્ક યુ, આભાર. લાસ્ટે એક માહિતી આપતો જાઉં, મારી પીએસઆઈ માટે કાયદાની બેંચ ચાલુ છે અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર. કાયદાની શ્રેણીમાં જો તમારે મારી સાથે લાઈવ આ રીતે લેક્ચર ભરવા હોય તો અભયમ લાઈવ એપ્લિકેશન પ્લેસ્ટોરની અંદર મારી બેંચ ચાલુ છે. 99 કાયદા પીએસઆઈના હું ડીપલી સમજાવું છું, 6 મહિનાની વેલિડિટી છે. દર સોમ બુધ અને શુક્ર વીકમાં 3 લેક્ચર હોય, સવારે 9 થી 11. લેક્ચર અટેન્ડ ના કરી શકો તો એ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે તમને મળી જાય, અને એ લેક્ચર તમને યોગ્ય સોમ બુધ અને શુક્ર જોયા બાદ દર રવિવારે 30 માર્કની ટેસ્ટનું આયોજન હોય. આ રીતનું આખું શિડ્યુલ છે. જે લોકો કોન્સ્ટેબલના 3 કાયદા સમજવા છે તો કોન્સ્ટેબલ સ્પેશિયલ કાયદાની બેન્ચ પણ ચાલુ છે અને પીએસઆઈ કાયદાની બેન્ચ પણ ચાલુ છે. જે વિદ્યાર્થી મિત્રોએ પોલીસ ખાતાની કોન્સ્ટેબલની તૈયારી કરે એના માટે મારી કોન્સ્ટેબલની બુક પણ સરસ મજાની છે. જે કોઈ વિદ્યાર્થીએ મગાવી હોય એ પણ અભયમ અકાદમીનો સંપર્ક કરે, જે ફોન નંબર છે 73 59 81 40 40 નંબર ઉપર. પીએસઆઈની 99 કાયદાની બુક પણ અવેલેબલ છે, મારી પોતાની 9 કાયદા ડીપલી સમજાવેલા છે, અગાઉ પૂછાયેલા પ્રશ્નપત્રો છે, 2500 એમસીક્યુ મેં કાઢેલા છે, અને ઉદાહરણો સાથે સમજૂતીવાળી સરસ મજાની પીએસઆઈની બુક અને કોન્સ્ટેબલની અલગથી બુક. આ બંને બુક કોઈને મગાવી હોય તો ચોક્કસ મગાવી શકે છે. હવે મને રજા આપશો, નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. આટલો સારો તમારો સપોર્ટ મળ્યો તેથી હું દિલથી આભારી છું. નેક્સ્ટ ટાઈમ તમે બધા જ વિદ્યાર્થી મિત્રો કચ્છના અગત્યના સ્થળોમાં મારી સાથે જોડાજો, હું ટ્રેન લઈને આવીશ, તમારે ખાલી ડબ્બામાં બેસવાનું છે. લાસ્ટ સુધી આટલા વિદ્યાર્થીઓ જોડાયેલા રહ્યા તે બદલ થેન્ક યુ. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. અલવિદા, બાય બાય.